Shri Pradhanim Bhavata Brahmopasana Dharakam Guru Harim Yagnam Tatha Yoginam Vityevam Pramukham Jagat Guru Varam Piji Swarupam Muda Sadan Swayam રાત્રિ ને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશદેશના વ્યક્ત ની સભા વરાઈ ને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધન માં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે અને સાધુની જાયગામાં જઈને મહારાજ બેઠા છે. ત્યાં ગઢડામાં આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ઠાકોર અને મંદિરને સામે જે છત્રી છે, જે કોઈ ગયા હોય ને ગઢડામાં ખબર પડે કે ગઢડા જૂના મંદિરમાં મંદિરમાંથી દર્શન કરીને સામે ઉતરે અને છત્રી ચોકમાં છે. છત્રીની એ સાધુની જાયગા કહેવાય, કારણ કે મહારાજ પોતે દરબારમાં રહેતા. દાદા ખાચર ને બધું કુટુંબ એમનું જે અંદર લીમડો અને જે દરબાર કહેવાય છે એ બધા એમાં રહેતા. અને શ્રીજી મહારાજ એની પછવાડે અક્ષરઓડી જે કહેવાય છે અક્ષરઓડીમાં બિરાજતા હતા. એટલે દરબાર આગળ મંદિર અને મંદિરની આગળની જગ્યા એ સાધુની જગ્યા, એટલે વચ્ચે મંદિર ટેકડીએ નહોતું, પણ એ જાયગા સાધુની. એટલે સાધુ સંતો આવે એટલે અંદર દરબારમાં તો બધો આ હોય એટલે પછી ત્યાં જવાય નહીં, એટલે એ બાજુ જગ્યાએ કરી રાખેલી, સંતો આવીને ત્યાં રહેતા. એટલે વચ્ચે દરબાર આવે ને પછી મહારાજ પાછા કોલીકોટ અક્ષરઓડી મરે. એટલે જ્યારે કંઈ સંતોને બીજું ત્રીજું એ કરવાનું હોય તો મહારાજ બહાર જઈને ત્યાં સભા કરે. બધા એ કરવું હોય તો વચ્ચે દરબારમાં પણ સભા કરે અને પોતાને રહેવાનું અક્ષરઓડી, જે અત્યારે શિખરવાળી ઓળી થઈ છે કે જૂની હતી એ કાપીને અત્યારે મોટું શિખરવાળું મંદિર કર્યું છે. ત્યારે કહેવાનું શું કે આમ કે જાયગાની અંદર મહારાજ જઈને રાત્રે જઈને વાત કરે છે. મહારાજને પોતાને એટલો બધો પ્રેમ કે આ વાત મારે બધાને સમજાવી અને બધાને આ મારું સુખ આપવું છે, ત્યારે એમને કોઈ સમયની મર્યાદા નહીં કે આ સમયે જઈને રાત્રે જ વાત કરી કે મહાત્મા આવે કે નહીં. એમ તો અમુક ટાઈમે જ પ્રવચન દેગા, આવો પ્રવચન નહીં દેગા, એવું કંઈ મહારાજે રાખ્યું નથી. યોગી બાપાએ એવું રાખ્યું, ગમે ત્યારે આવો અને ગમે ત્યારે તમને આ વાત કરાવી છે અને આ વાત સમજાવી છે. ભગવાનને સંત તો દયાળુ કે એને શું આ આત્મા પરમાત્માનું જ્ઞાન આપવું છે, આ જીવને સુખ્યા કરવા છે, એટલે એમને એવું કશું નથી કે અમુક ટાઈમે જ એમ પ્રવચન દેગા ને ફરી નહીં દેગા ને એવું કાંઈ નહીં. દર્શને 24 કલાક ખુલ્લા અને કથા વાર્તા કરવી હોય તો 24 કલાક અમે નવરા છે, તમે આવો, ભજન કરવું છે ને કરાવવું છે, એવો એમનો ધ્યેય છે. અરે એમ શ્રીજી મહારાજ પોતે સાક્ષાત ત્યાં આવીને આ વાત કરે છે. તે પછી પૂછ્યું કે ભાઈ કઠણમાં કઠણ સાધન શું, કે આ કઠણમાં કઠણ સાધન એ પૂછે છે. આ બધાએ સાધનો જે ભગવાનને રાજી પ્રસન્ન કરવા માટે આ બધી જ વસ્તુઓ તો વ્રત દાન પૂન બીજા ત્રીજા ઘણી જાતના સાધનો બતાવ્યા છે. અષ્ટાંગ યોગ પણ બતાવ્યા છે, યોગ પણ બતાવ્યા છે, એમ ઘણી ઘણી જાતના સાધનો આપણે ભગવાનને રાજી કરવા માટે છે ને પસંદ કરવા માટેના છે, એમ બધી જાતના સાધનો બતાવ્યા શાસ્ત્રો. હવે એ બધા સાધનોમાં કઠણમાં કઠણ પાછું કયું કહો? આ બધાએ સાધન તો કઠણ છે કે નહીં? કેટલા બધા યોગ સાધવો હોય તો સદાય એક પલાઠીએ 2 કલાક બેહી રહ્યો હોય તો ઊંચા નીચે થાય કા ઊભા છે સાધન. પહેલું તો આસન જ સિદ્ધ ન થાય, તો બીજું તો પછી પ્રાણાયામ નિત્યાન બધું વાતો છે એ તો બધી બહુ મોટી છે. યમ નિયમ પ્રાણ પ્રત્યાર ધ્યાન ધારણા અને સમાધિ આ 8 અંગ બધા સાધવાનો. હવે એમાં તો કેટલું આપણને એ થઈ જાય, 1 કલાકમાં આપણે આગા પાછા ઊંચા નીચા બધું થવાની વાત થાય. ત્યારે એવા સાધનો છે, કેટલાક તો ઊંધે માથે તપ કરતા, અગ્નિ તાપતા, 9 લખા પર્વતની અંદર મહારાજ પધાર્યા કે 9 લાખ યોગીઓ, એ કેટલાય જાતના ધૂણી તાપે, કોઈ અગ્નિ તાપે, કોઈ કંઈક તાપે, કોઈ કંઈક, એમ બધા અનેક જાતનો કરે છે.
પણ એ બધા સાધનો એ મહારાજ કહે છે આપણે આમ જોઈએ તો કઠણ છે, આપણી દ્રષ્ટિએ તો કઠણ લાગે કે આપણે તો એક ઉપવાસ આવે તો વિચાર કરે કે આ ક્યાંથી આવી પડ્યો, એકાદશી આવી હોય તો ભાનુભાઈ એવું થઈ જાય કે આ એ ક્યાં પડી આ એકાદશી, હમણાં ગઈ હતી ને એટલામાં ક્યાંથી આવી પાછી, હજુ ટાઈમ ગયો નથી, એટલા વિચાર થઈ જાય કે ઉપવાસ આવે તો આગા પાછા થઈ જઈએ. તો પછી એ તો મહિનાના મહિનાના ચાર ચાર મહિના સુધી ઋષિઓ તપ મહાત્માઓ બધા કરતા હતા, કે અનાજ લેવું નહીં કાંઈ નહીં એવી રીતના તપ કરીને પણ રહેતા હતા. ત્યારે જો એ પણ એમને કઠણ આપણી દૃષ્ટિએ જોઈએ તો કઠણ છે કે નહીં, એવું બધું કઠણ અને એવી દૃષ્ટિ. ત્યારે એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે કઠણમાં કઠણ સાધન એનાથી પણ કયું છે એ હવે મહારાજ બતાવે છે. શું કહ્યું મહારાજે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ બહુ કઠણ સાધન, કહો એ બધામાંથી કઠણ છે કે આઠ કલાક મહેનત કરવામાં આપણને વાંધો ના આવે, પણ એ કલાક એક માળા લઈને બેહો મહારાજ એ ટાઈમ નહીં મળે. ભલે તમે પાઉન્ડ આપી દઈશું દરરોજના 5 પાઉન્ડ કે 4 પાઉન્ડ જે તમને છે આપીશું, જ્યાં જે ઓફિસમાં મળતા હશે ત્યાં જે કરતા હશે જે તમને દરરોજના મળતા હોય એટલા જ પાઉન્ડ નહીં બેહો 2 કલાક માળા લઈને, તો કે એ વાત ન બને. કારણ કે નિયમ થવાનું ને આ ભજનમાં બરાબર એકાગ્ર થવું એ કઠણ મોટી વસ્તુ છે. કારણ કે એમાં આપણને આ ત્રીજું ત્રીજું થઈ જાય, ત્યાં જો પેલું 8 કલાક 10 કલાક જે કંઈ મહેનત કરવી હોય દુકાનમાં આખો દાડો ઊભા રહીએ, બહુ મહેનત કરવી. મારે ભૂલ્યા રસિકભાઈ અમને વાત કરતા મોટરો કે બહુ મહેનત કરવી, પણ મહેનત વગેરે ક્યાં મળે એવું છે, આ લોકની અંદર એ પણ આટલી મહેનત કરીએ ત્યારે આ પૈસો પ્રાપ્ત થાય છે કે આ જગતનું સુખ આવે, ત્યારે ભગવાનનું સુખ લેવું પછી એમને એમ થઈ જાય, એમાં એટલું કઠણ તો પડે છે. તમને મોટરો હતા તમે વાત કરતા રસિકભાઈ મારા મોટરો લાયા ક્યાં છે, હા ટરોરો આપણે ટરોરોની જ વાત છે, હું બીજા કોઈ ટરોરો બધા સુખ્યા થઈ ગયા અહીં આવીને, મહારાજે સ્વામી કોઈ દુખ્યા રાખ્યા નહીં બધાને, અહીંયા એવી થઈ ગઈ કે ટરોરો બધું અહીંયા જ આવ્યું, ભગવાનની ટરોરોને અહીં આવ્યા, બીજું શું ભગવાન બધા એ લેતા આવ્યા ભેગા, એટલે સુખ્યા કરે કે ના કરે એમ ભગવાનની દ્રષ્ટિ થઈ ગઈ. કારણ કે બહુ મહેનત કરી, એ તો છે જ મહેનત વગર તો કંઈ થતું નથી, તારા ભગવાનને આપણે રાજી કરવા પ્રસન્ન કરવા એમાં પછી આપણે એટલું કરવું પડે એમાં ક્યાં વાંધો છે. ત્યારે એ કઠણમાં કઠણ સાધન, બીજે બધું થાય પણ 5 મિનિટ મારા લઈને બેસવું હોય તો કે એ સ્વાઈ નહીં બને, એ ટાઈમ નથી. સત્સંગમાં આવજો તો કે એ ટાઈમ નથી, કહો બધા ફરવા જવું હરવા જવું, અત્યારે લો આ સમરમાં બધા કેટલાય દૂર ફરવા ગયા છે, અરે ભાઈ અહીં સમર જ આ છે ને ખરેખર ઠંડક તો અહીંયા છે, લંડનમાં અહીં લંડનવાળા બહાર જાય ત્યાં ક્યાં કે બીજે બીજે ફરવા ગયા છે, આજ કહેતા કે યાર સમર છે એટલે જરા બધા બહાર ગયા છે, પણ ત્યાં શું છે પણ કે ત્યાં હવા ખાવા, પણ અહીં તો ઠંડક જ છે ત્યાં તડકો દેખાતો નથી, પછી વાંધો શું છે. અમારામાં ઇન્ડિયામાં હમણાં આવ્યા સીએમ બફાઈ ગયા કે સીએમ કે બહુ તાપ લાગે, કે જે અહીંથી આવે છે બધાને ત્યાં તો ગરમી ખૂબ લાગે, અહીં તો ઠંડી જ કાયમ રહે, ઉનાળો કહેવાય પણ ત્યાંનો શિયાળો ઇન્ડિયાનો શિયાળો કહેવાય, એટલી તો ઠંડી અહીં હોય છે, પણ છતાં એવી રીતે કહીએ કે ભાઈ આવો ને અહીંયા તક ના અહીંયા ટાઈમ નથી કહો, એટલે આમ હવા ખાવા જાય ફરવા જાય બીજી જાતના કામ બીજે ત્રીજે વયા જાય દરિયા કિનારે જઈને પડ્યા રહે આ બધું જ કરે, પણ આ સત્સંગમાં 2 કલાક 4 કલાક આવીને બેસો ત્યારે નથી, કારણ કઠણ છે આ વસ્તુ જ કઠણ છે. કારણ કે હા મારે સ્વામી કહે છે આપણા માટે નવો છે નવો આદર છે, ગુણાત્યાન સ્વામી કહ્યું ને કે આ મારે આપણે નવો આદર છે, અને પેલો ચાલ્યો આવ્યો છે નારીથી એટલે એમાં ચોટમાં વાર નથી, એ જાતની વૃત્તિ હોય કે તરત ચાલો લો કે ભાઈ ચાલો આવું છે હા તો તરત તૈયાર થઈ જાય, વાર ન લાગે, અને અહીં આવું હોય તો કે આજે જરા કામ છે ફલાણું છે એમ કરીને ગાડીઓ કાઢી નાખે, પણ અહીં આવવા માટે કોઈ નવરા થાય નહીં કે ભાઈ આવો સમય છે આવો કથા વાર્તાનો યોગ છે દર્શન છે તમે આવજો, તો ના હોય. આ તો આ યોગી બાપાએ વળી આપણને ખૂબ દ્રષ્ટિ કરી છે એટલે આ તમે બધા આવીને બેસી જાઓ અને આ બધો કાર્ય ચાલે છે, નહીં તો આ જગતના જીવોને તો આ વસ્તુ હાથમાં જ આવી કઠણ, એટલે કહું કે એ કઠણ વસ્તુ છે, કહો ભગવાનના ભક્ત થયા છે એટલે આપણે વળી આટલી વૃત્તિ આટલું આવવાનું આટલું બધું થાય છે, નહીં કે બીજાને તો અત્યારે તમે પૂછો ક્યાં ના ક્યાં ફરતા છે કે દરિયા કિનારે કોઈ ગયા છે કોઈ બીજે ફરવા ગયા છે, પણ આ સત્સંગ કાર્યની અંદર આવીને બેસવું કલાક 2 કલાક 4 કલાક એ બહુ કઠણ. ક્યારેક ભગવાનમાં વૃત્તિ ભગવાન સન્મુખ વૃત્તિ કરવી એ જીવને મોટા મોટું કઠણ, અને એટલા માટે ભગવાન સંત આવીને આપણને આ દાખલો કરીને આ ભગવાન સન્મુખ કરાવે, એટલે સ્વામી કે આ કઠણ પડે છે, પેલું કઠણ પડતું નથી, ઢળતો ઢાળ છે, જેમ ઢળતો ઢાળ હોય એટલે જ્યાં ઢાળમાં પાણી જતો કે વાર લાગે નહીં, એ તો પાણી રેડ્યું એટલે ઢાળમાં પાણી ચાલ્યું જ જાય, પણ એ નીચેથી ઊંચે ચડાવવું હોય તો કેટલો દાખલો કરવો પડે, એને માટે બહુ જ મહેનત કરવી પડે બહુ જ પ્રયત્ન કરવો બહુ વ્યવસ્થા કરવી પડે, ત્યારે ઊંચે પાણી ઉપર જાય છે, ત્યારે આને માટે પાણીનો ઢાળ છે એટલે એમાં ચાલ્યું જાય, એમ સ્વાય કે આ જગતના તરફ જીવને ઢાળ છે
પંચ વિષય તરફનો ઢાળ છે એટલે એમાં કંઈ વાર લાગે નહીં. જગતમાં હરવું ને ફરવું ને જોવું ને ખાવું ને પીવું એ ડરતા ડરમાં તરત થઈ જાય, અને આની અંદર આપણે તરત સંયમ આવે, નિયમ આવે, આ રીતે આપણે બધું જરા એ કરવી પડે એટલે સહેજે કઠણ લાગે. અરે સ્વાઈ કે આ માર્ગ કઠણ છે, એટલે સ્વાઈ કહે છે કે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ નથી. ગુણાત્યાન સ્વાય આપણને સમજાયું, શું વ્યવહાર માર્ગમાં કંઈ કઠણ લાગે? જો બધા વર્ગી જ પડ્યા છે, અમારે ક્યાં કઠણ? શું નિલેશ મળી ગયા કે નહીં? માસ્ટર નામ તમે આવો, નિલેશ વર્ગી પડ્યો પણ વર્ગી જ પડ્યા. અને એમાં કંઈ વેપાર ધંધો કરવામાં કંઈ એમને કરવું પડ્યું? બાપુ કરતા હતા અને આપણે મંડ્યા તો આપણે ચાલુ થયું. એમ એમ કંઈ કઠણ માર્ગ નથી, પણ સ્વાઈ કે આ માર્ગ કઠણ છે. આ માર્ગમાં આવવું અને જ્ઞાન માર્ગ શીખવો ને એ માર્ગે ચાલવું, જ્ઞાન માર્ગ શીખવો અને પાછું એ માર્ગે ચાલવું એ પણ કઠણ છે. કારણ કે કેટલાક તો વાત કરી જાય, જ્ઞાન માર્ગની વાત કેટલી કરે, બહુ સરસ. પેલા પ્રોફેસરો ને પેલા નાટક રંગ કરનારા એ બધા એક્ટરો બધા સ્ટેજ ઉપર કામ કેવું, અરે બોલે તો તમારે જ્ઞાન ખરેખરું આપી દે, પણ એના વાતમાં પાછું વર્તનમાં કાંઈ જ ન હોય, એ આચરણમાં ઉતરવું હોય તો એમાં હો ગયેલું છેટું બાજુ. એટલે એ રીતે ભણ્યા હોય, એ રીતે વાત કરતા શીખ્યા હોય, એટલે તમારે સ્ટેજ ઉપર આવતા આ જ્ઞાન ગીતાનું ને ભાગવતનું ને એવા શ્લોક બોલીને એવી સરસ જ્ઞાન ને લેક્ચર ને પ્રવચન બધા આપી જાય છે, પ્રોફેસરોએ આપે સ્કૂલોની અંદર, એની કંઈ અસર થાય નહીં. જેમ પેલા વિવેકાનંદની વાત કરી કે ભાઈ એના પ્રોફેસર બહુ સારું જ્ઞાન જ આપતા હતા, તમારે કે આ ભગવાન તો એ કામ અમારું નથી, અમે તને લેક્ચર આપી છે પણ એ ભગવાન બતાવવા ને એનો પ્રાપ્તિ કરે તો રામકૃષ્ણ પાસે જા, એ તને બધું કરાવશે. એમ સ્વામી કે આ જે વસ્તુ છે એ જ આપી શકે, એની પાસેથી જ આપણને મળે. એટલે સ્વામીએ કહ્યું કે જ્ઞાન માર્ગ શીખવો અને એ માર્ગે પાછું ચાલવું એ એટલું પાછું કઠણ છે. કારણ કે કહીએ તો ખરા, વાચ્યાર્થ જ્ઞાન કરવામાં ક્યાં કોઈને વાંધો છે, એ તો હોવ આપણે વાત કરી નાખી, પણ એ પાછું જીવનમાં ઉતરીને એ પ્રમાણે ચાલવું એ મોટા મોટી વસ્તુ છે. સ્વામી મારા સ્વામી કહ્યું કે આ પ્રમાણે એવા સંત મળે ત્યારે આપણને એ વસ્તુ થઈ જાય છે. અને વાચ્યાર્થ તો કરતા બધાને આવડે છે, પણ લક્ષાર્થ જેવું જોગી બાપાના જીવનમાં આપણે જોયું કે શું કે મનુષ્ય એકમ વચસ્ય એકમ કર્મણ્ય એકમ મહાત્માનું, આ મહાત્માઓનું એક મોટું લક્ષણ કે સંત પુરુષોનું કે લક્ષણ છે કે જે મનમાં પોતાને હોય કે ભગવાનને રાજી કરવા પ્રસન્ન કરવા એ પ્રમાણે આચરણ કરવું દ્રઢતા કરવી એ પોતાના મનમાં જે વાત છે એની વાણીમાં આવે, એટલે બોલવામાં પણ એ જ વસ્તુ હોય અને પાછું કર્મણ્ય કહેતા વર્તનમાં પાછું એવું જ હોય, એમાંય ફેરફાર ન કરે. એટલે કેટલાક શું હોય કે મનમાં ભાવ કંઈક હોય અને પછી બહાર લોકોને દેખાડવા માટે સારામાં સારી વાત કરે, કામ કરવું ને તેમ કરવું ને ફલાણું કરવું ઢીકનું કરવું નહીં, પણ મનમાં હોવા ગૌરવનું છે તો કે એમાં એ પ્રમાણે વર્તવામાં પોતાનો કોઈ વિચાર કે સંકલ્પ કરી ના રાખ્યો હોય, મનમાં વાત જુદી હોય, બોલવામાં બહુ સારી સારી રીતે વાત કરે અને પાછું વર્તનમાં જુઓ તો એ જુદું નીકળે, એટલે ત્રણેયનો મેળ કોઈ ન ખાય. ત્યારે એ શું છે, એ દુષ્ટ આત્માઓનું કામ છે કે એ મનુષ્યોને ખરાબ કરવાનું કામ છે અને પોતે અધો માર્ગ લીધેલો છે, અધો માર્ગે જવાની વાત છે. જ્યારે મહાત્મા જે સત્પુરુષો ખરેખર છે એને તો એક જ છે કે મનમાં જે વાત એ જેની વાણીમાં આવે અને વાણીમાં આવે એના વર્તનમાં આવે. યોગી માના જીવનમાં આપણે જોયું, મહારાજના 500 સંતોની વાતો પણ સાંભળી છે કે આ પ્રમાણે એ સંત આ પ્રમાણે એ હતા કે પોતાના મનમાં જે ભગવાનને રાજી કરવાનો પ્રસંગ એ જ વાણીમાં પણ એ જ નિર્દોષતા, કોઈ દંભ દેખાય નહીં, કોઈ લોળ દેખાય નહીં, વાણી પણ સાદીને એ તેન કે ચાલો આગળથી ગોખી લાયાને આ કરી નાખ્યું ને આમ સમજાઈ દેવું એવું નહીં. મારા નહંભારીને વાત કરવી એટલે દરેકને એ વાતની અસર થઈ જાય અને વર્તનમાં જુઓ તો એ જ મહારાજ કેમ રાજી થાય, સાધુતાના જે લક્ષણો છે એમાં જરાય ફેર નહીં, એ જે પોતે બોલે એ પ્રમાણે એમના વર્તનમાં આપણને જોવા મળતું હતું. ત્યારે સ્વામી કહે છે કે એના થકી આ જીવોનું કલ્યાણ થયું અને આ જીવોને અનેક રીતે સુખ ને શાંતિ પ્રાપ્ત થાય. પણ એ જો ન હોય તો ગમે એટલું આપણે બોલીએ અને ગમે એટલી વાત કરીએ પણ જો વર્તન નથી તો એની અસર કોઈ થવાની નથી. એટલા માટે સ્વાઈ કે આપણે ખરેખર આપણું સત્સંગીનું એવું વર્તન હોય તો બીજા જે નથી સત્સંગી એને ગુણ આવે કે ના ભાઈ ખરેખર આ સત્સંગી ખરેખર જ કે આવી રીતે મહારાજની આજ્ઞા પ્રમાણે કથા વાર્તા કીર્તન ભજન નિયમ પાડે છે, ત્યારે એને જોઈને જ એક છાપ પડે, પછી એને કંઈ ઉપદેશ ના આપવો પડે. તમારે કોઈ આ સ્વામિનારાયણ ભગવાન છે ને આવા છે ને તેવા છે ને એનો મહિમા કહેવાનો ને બીજું ને ત્રીજું, પણ તમારું એવું વર્તન જ જોઈએ એનાથી લોકોને થઈ જાય કે ના ખરેખર કે આવા સરસ રીતે આ છે બધે નિયમ પાડે છે અને ભગવાનની ભક્તિ કરે છે અને સાચા છે, તો એને એક તમારા વર્તનથી થઈ જાય. અને સ્વામી કે સાધુનું એવું વર્તન હોય તો હરિભક્તોને બળ રહે, હરિભક્તોને ઉત્સાહ રહે, પણ જો સાધુના વર્તનમાં કંઈ ન હોય, બોલે કંઈ ચાલે કંઈને બધું મહારાજની આજ્ઞા પ્રમાણે કોઈનું એ વર્તન ન હોય, ધનશ્રીનો ત્યાગ ન હોય, પંચવર્તમાન બીજું ત્રીજું ન હોય, તો સ્વાઈ કહે છે એ કોઈ અસર ન થાય, એટલે સત્સંગી પણ મોરા પડી જાય
કે ભાઈ આપણે આવવું છે તારે ધીરે ધીરે પછી શું, કારણ કે સાધુ છે એ સત્સંગીને વાતો ચિત્તો કરીને બધું સારું રાખે, સાવે નહીં છે ને, સાફ કરે ને જેમ આપણા મકાન બધું, એમ સંતો છે આપણને ભગવાનની કથા વાર્તા કરીને આપણે અહીંયા ચોખ્ખા રાખે, આપણા અહીંયામાં કોઈ વસ્તુ પહેરવા ના રહે, અને પહેરતી હોય તો પરવાને પણ ઊભા રાખીને પણ ગમે તેમ કરીને મારા ભાઈ કાળે રાખે, કારણ કે એને આપણે ભગવાનને ત્યાં લઈ જવા છે એટલે સાફ કરે ને કેમ સીધી છે, કારણ કે સ્વામી કે આ અહીંયા ચા સાફ કરવાનો, અહીંયામાં આપણે કેટલી બધી વસ્તુઓ જગતના પંચ વિષય પહેરી જાય છે, વ્યસનો પહેરી જાય છે, નાટક સિનેમા બધું પહેરી જાય છે, એટલે બધાએ સાફ રાખવું પડે ને, કેમ બધા આપણા યુવકો ઊભા છે બરાબર ખ્યાલ રાખજો, સાફ બરાબર આપણે કરવું છે, ના ભાઈ આ ખરેખર વસ્તુ છે, ત્યારે એટલા માટે શ્રીજી મહારાજ કહ્યું કે આપણો સંપ્રદાય ઉજળો છે, આ સંપ્રદાય શ્રીજી મહારાજ નિયમ ધર્મ પણ અક્ષરધામમાંથી લાયા છે અને ત્યાંથી લાયા છે એટલે આપણને આ વસ્તુ છે, ત્યારે સ્વામી કે ઉજળો સંપ્રદાય શું કે આ પ્રમાણે આવી ચોખ્ખી પવિત્રતા સદાચાર નિયમો એ આપણને આપ્યા છે અને એ જેટલા રાખીએ છીએ એટલું આપણને આનંદ આવે છે, ભગવાનનું સુખ આવે છે અને બધી વસ્તુ થઈ જાય, એટલા માટે આ વસ્તુ સમજાવે છે કે બધું કરવા કરતાં કઠણમાં કઠણ ભગવાનમાં વૃત્તિ રાખવી એ બહુ કઠણ વસ્તુ છે અને એ વસ્તુ આપણા જીવમાં બરોબર થાય તો વાંધો ના આવે. હવે શું કહે, જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. આપણે શું પ્રાપ્તિ થઈ કે દુનિયાની અંદર ના બધામાંથી પૈસા સારો મોટો તો એ મોટી પ્રાપ્તિ થઈ, એવી પ્રાપ્તિ આપણે માની કે સારો બંગલો મળી જાય તો પ્રાપ્તિ માની લે, સારો બંગલો મળી જાય તો સારા સારી પ્રાપ્તિ થઈ, મોટો ગ્રેડ મળી જાય તો એ સારામાં સારી પ્રાપ્તિ મળી, એ દુનિયાની વાત છે, અને કે છે તો બધી દુનિયાની મોટે દુનિયાની મહત્તાની વસ્તુ છે, એ વાત તો કેટલાય વખત થઈ ગયા, આપણે એ વખત ને આ સ્વામી આ જીવ છે તે વખત તો ઇન્દ્ર જ રહ્યો છે, બ્રહ્મા પણ છે એ તો આ જીવને મળે હતો કે આ જીવને જે ઓછો મળ્યો નથી એટલે એવી પ્રાપ્તિ થઈ ગઈ કે જીવ ઇન્દ્ર થયો છે ત્યારે કેટલો છો, ત્યાં આગળ તો હજાર ગણું લાખ ગણું કરોડ ગણું કરી તો ચાલે, વધારે લાભ એનો મોટો રાજા ઇન્દ્ર કહેવાય, અને દેવતાઓ પ્રાણી માને પૂજ્ય કરે આવી મોટી પ્રાપ્તિ થઈ ત્યારે એવો જીવ આ જીવ છે એક વખત એવો પણ હતો, અને બ્રહ્મા કર્મ પણ પામી આવ્યો, લંડન ની અંદર જેમ એના મોટેરા પ્રધાનો હોય રાજાઓ હોય બધા નિયમન કરે છે, દરેકને ખાતા જુદા જુદા સોંપવામાં આવે છે, એમ ભગવાને પણ આ બ્રહ્માનું કાર્ય છે એ બ્રહ્મા વિષ્ણુ શિવને સોંપી દીધું છે કે ભાઈ આ તમે આજ્ઞા પ્રમાણે આ કાર્ય કરો, એટલે વિષ્ણુ છે એ બ્રહ્મા છે એ દરેકને ઉત્પત્તિ કરે છે, જ્યાં જીવો છે એને દરેકને ઉત્પન્ન કરવા અને એના કર્મ પ્રમાણે એને આયુષ્યને એ પ્રમાણે કરીને મોકલી આપે, હવે એ ઉત્પન્ન તો કરે પણ પાછું એને ખાવું પીવું રહેવું એ કોણ કરે, અરે વિષ્ણુ ભગવાન પોષણ, એટલે દરેકનું પોષણ કરતા એની ખબર રાખે, કારણ કે એ બધું તમામ પ્રમાણે એને રહેવાનું ખાવાનું પીવાની બધી વ્યવસ્થા ભગવાન કરે, કીડીને કર્ણને હાથીને મન, કીડીને કર્ણ જોઈએ તેટલું આપણને હાથીને મન જોઈતા આવે, એટલે એ પ્રમાણે ભગવાન પાછું આગળથી તૈયાર કરે, કારણ કે મનુષ્ય જન્મ્યો હવે જન્મ્યાની સાથે જ એને ખાવા જોઈએ ક્યાંથી, તો માતાના ઉદરના એની અંદર દૂધ તૈયાર કર્યું, કો એ ભગવાનને ચિંતા છે કે માણસ ઉત્પન્ન કરશું પણ એ પાછો ખાશે શું રહેશે શું એની ચિંતા પહેલેથી, એટલે એ પણ આગળથી તમામ વ્યવસ્થા કરીશ, જેને જેટલી જે જરૂરિયાતો છે જેવી રીતની જરૂરિયાત છે એવું બધું ભગવાને કર્યું, એટલે બ્રહ્મા ઉત્પન્ન કરે છે વિષ્ણુ પોષણ કરે, અને પછી પાછો બહુ વધારો થઈ જાય ત્યારે પાછું લેવલ કરવું જોઈએ ને, હા નહીં તો વળી પાછું બહુ સૃષ્ટિ વધતી જાય એટલે શંકરને આજ્ઞા કરી કે જરા આગા પાછા થતા જરા ઓછા કરવા લાગે,
એ શંકરનું કામ છે. એટલે પાછા સંહાર કરી નાખે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ત્રણેય વસ્તુ ત્રણ દેવો આ રીતે ભગવાનની આજ્ઞા મુજબ કરે છે. ને કશું બધો વધારો બહુ થઈ જાય બરાબર, એટલે કંઈ રોગ કરે, કંઈ વાવાઝોડું આવે, કંઈક અનેક રીતના ઉત્પાદ થાય, કે દરિયાની ઝાલકો વાગે, એમ અગ્નિ અઢાર થાય, એમ કરી કરીને પણ કંઈ રોગ ચાલો એવો જબરદસ્ત થઈ જાય, દૈવી કોપો જેને કહીએ છીએ, એ બધા શંકર ભગવાન તરફથી ઉત્પન્ન થાય છે. અને આ બધાનો સંહાર કરી અને પાછું બેલેન્સ બધું સરખું રાખે કે જેથી કરીને બહુ વાંધો ના આવે, એ ભગવાનનો ક્રમ છે. અને ભગવાનની આજ્ઞા મુજબ આ ત્રણેય વસ્તુ કરે. ત્યારે સ્વામી કહે છે એવી રીતે આ જીવ છે એ પદવીને પણ પામ્યો છે આ જીવ, અને એ પદવીનો પદનું બધું ભોગવ્યું છે ત્યારે એનાથી આ તો મોટી અધિક પ્રાપ્તિની વાત છે. એવું તો આપણે ભોગવીને આવ્યા છે, પછી આ દુનિયામાં થોડુંક મળ્યું અને એ મળે તો આપણે મોટું, અગર એ મોટી પદવી કહો આવું તો ક્યાંય નથી. એક સ્વાય કહે તો આપણે ક્ષણિક ને નાશવંત વસ્તુ છે. આના કરતાં અધિક આવા વૈભવ સુખ ને પ્રાપ્તિ ભોગવીને આવ્યા છે. પણ આ વખતે સ્વાય કે એવો નિર્ધાર કરવો છે કે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ કરવી, એ પદને પામવું છે. અને એ પદ આપવા માટે આ શ્રીજી મહારાજ 500 સંતો લઈને આવ્યા છે. અને શાસ્ત્રીમાં યોગી મહારાજ આપણને એ વાત સમજાય માટે આપણે તો એ સામે નજર રાખવી છે કે ઠેઠ અક્ષરધામમાં પૂગવું છે, પણ વચમાં ક્યાંય લોભ આવવો નથી. ગમે એવા પદાર્થો મળે, ગમે એવી આપણે વૈભવ મળે, ગમે એવી સામગ્રી મળે, તો સાંઈ કે એમાં ક્યાંય માલ નથી, એ બધું નાશવંત છે એને મૂકવાનું છે. પણ આપણે ક્યાં પૂગવું છે? ઠેઠ અક્ષરધામમાં. અને પુરુષ એવા સાક્ષાત મળ્યા છે એ આપણને એ દ્રષ્ટિ કરાવી દેશે અને સુખી આપણે માર્ગે ચાલવું એની આજ્ઞા પ્રમાણે વર્તીશું તો એ આપણી ખબર રાખશે. અને આ વસ્તુ આપણા જીવમાંથી આ બધી ખોટી પણ થઈ છે. આપણને એમ થાય કે આ ક્યારે ખોટું થાય, આ બધું ક્યારે મુકાય, આ ક્યારે થશે, કેમ થશે, એમ સહેજે થાય. આવી ભ્રમલુંબની વાતો છે, એકાંતિકની વાતો છે, આ બધી વાતો તો આપણે સાંભળીએ કે મારું આવું તો થવા એવું લાગતું નથી, આ તો આવા નવા રહીએ છીએ આખો દાડો ફરીએ કરીએ. પણ એ કે સ્વાય કહે છે કે આ વાતો એવી છે, કરામત છે. એટલે ક્યારે આપણા જીવમાંથી અજ્ઞાન, ક્યારે વાસના, ક્યારે સ્વભાવ, દૂષણ બધા નીકળી છે. આ વાતોથી સાંભળતા સાંભળતા થશે. આ સાંભળીને વાતો સાંભળીને આપણા જીવમાં આટલી તો વાત સમજે કે આજે આ જગતનો મોહ મૂકીને કે આપણું જે કામકાજ મૂકીને બેઠા છે ત્યારે સમજાયું ત્યારે થયું, ન સમજાયું ત્યાં કોણ આવીને બેસે એમ. ત્યારે જો એટલું તો થયું છે એટલે માર્ગ સાચો છે, આગળ મળ્યા એ સાચા છે. એટલે આપણા જીવમાંથી એ અજ્ઞાન જરૂર જવાનું છે. એકાંતિક થઈ જવાશે, નિર્વાસનિક થઈ જવાશે, બ્રહ્મરૂપ થઈ જવાશે, અક્ષરધામની પ્રાપ્તિ થશે. માર્ગ સાચો છે અને માર્ગ આપણને મળનાર પુરુષ છે પણ સાચા છે. એટલે સ્વામી કહે છે આ ભૂત મૂકે નહીં તો ભગવાન કંઈ મૂકે એવા છે? એ ભૂત વર્ગ્યું હોય તો એ જીવ લઈને જાય છે મારું, એ છોડતું નથી. કારણ કે વાસનાવાળો જીવ હોય એટલે પછી શું થાય? એની વસ્તુ કે આપણને ભોગવા દે, આપણે ભોગવા જ ના દે, એટલે આપણને વર્ગીને ગમે એમ કરીને પણ એમાંથી આપણને આ કરે છે. તમે સ્વાય કે ભગવાન સંત મળ્યા છે એ પણ મૂકે એવા નથી. જો તમે યુગાન નથી અહીં આવ્યા તો અહીં આવ્યા, પણ આવ્યા ખરા, એની પછવાડે પછવાડે જવું છે, પણ એને બરોબર ભ્રમરૂપ કરીને સુખિયા કરવા છે. તારે એવું છે, ભગવાનનું કામ એવું છે, ગમે ત્યાં જાય તોય પણ એને એ કરીને બધું પાકું કરવું છે, એને મૂકવું નથી. ઠેર અક્ષરધામમાં પહોંચાડી દેવો છે. એટલે ભગવાન સંત પણ એવા દયાળુ છે કે આપણે કોઈ રીતે મૂકે એમ નથી. ત્યારે સ્વાય કે આપણે પણ એ પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વ્રતિ રાખવી, એથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. આ મોટા મોટી પ્રાપ્તિ છે. હવે આપણને એમ થાય કે અખંડ વ્રતિ કેમ રહે? અખંડ વ્રતિ એટલે આમ 24 કલાકે આપણે જોઈને બેસી રહ્યા એવું તો છે નહીં. ત્યારે આપણી પ્રવૃત્તિ છે, કામકાજ પણ છે, વ્યવહાર છે, નોકરી છે, આ બધું આપણે છે. હવે આપણે ક્યાં 24 કલાક બેસી અખંડ વ્રતિ રહે? સાધુ મહાત્મા થયા હોય તો ઠીક છે, બે રહીએ, ચાલો કંઈ કામ નહીં, ધંધો નહીં, આગળ પાછળ ઉલાર ધરા નહીં, અમારે કંઈ છે બીજું કાંઈ નહીં, ચાલો ત્યાર અમ ત્યારે ભોજન લેવા, ત્યારમાં એને પત્તા ભાઈ તૈયાર કરીને બેસી ગયા. હવે બીજું કંઈ છે? આ બપોર પાછું થઈ જશે, નથી બીજી ચિંતા. ત્યાંથી સીએમ આવ્યા અને અમને પ્રેલમાં અહીં લઈ આવ્યા, અહીંથી વળી અમેરિકા મોકલી, પણ અમારે બીજી શી ચિંતા? કંઈ ના આવું, નહીં નીચો, નહીં કાંઈ નહીં, તમારું ભગવાને સુખ્યા કહ્યા છે એટલે નિવૃત્ત છે. અમારે શું કરવાનું? ઓંધરું ગાય કે દરે, માણસ હોય ગાય કે દરે, કે અમારે સાધુને ભજન કરવાનું, બીજું શું છે? કાંઈ વિચાર જ નહીં કરવાનો. એટલે પછી સુખ્યા ભગવાને ખૂબ કર્યા છે. ત્યારે શું કે એને તો અખંડ વૃત્તિ રહે, પણ એ શું છે કે બધાને અમારે તમારે દરેકને અખંડ વૃત્તિ રાખવાની છે. એ અખંડ વૃત્તિ કેમ રહે? કે સ્વાય કે એટલે રહે કે ભગવાનની આજ્ઞા છે, એ આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણી અખંડ વૃત્તિ છે. પછી ભલે તમે વ્યવહાર, સંસાર, દુકાન, બીજું ત્રીજું કરતા હોય તોય પણ એ જ. હમણાં ભાઈએ પહેલાં કહ્યું કે આપણે એમ ઓર્ડર આવે એટલે પહેલાં મહારાજને બેસાડ્યા, દુકાન લીધી મહારાજને બેસાડ્યા, કે ફળાનું કાર્ય કરું તો મહારાજને એ કરી સ્મરણ કરીને કાર્ય કર્યું. એટલે શું
કે ભગવાનને આગળ આપણે રાખીએ છીએ અને ભગવાનની આજ્ઞા મુજબ આપણું જીવન છે, એમના જે આપેલા નિયમો છે, એમના વિશેની આપણી જે ભક્તિ છે તે આપણે દ્રઢ છે, એટલે આજ્ઞા મુજબ આપણે જેટલા વર્ત્યા છે એ વ્રતથી ભગવાનની ભગવાનમાં અખંડ આપણી વ્રતિ છે. બાકી 24 કલાક આમ સામે જોઈને બેસી રહેવા છે, બેસ્યા છે ને સર? હે, બેસે ખરો? ના બેસાય તો 5 મિનિટ 5 માળા ફેરવતો વિચાર કેટલાક આવી જાય. કારણ કે એવું હે, એટલે કહેવાનું શું છે કે આજ્ઞા આપણને જે આજ્ઞા છે એ આજ્ઞા મુજબ આપણે વળતીએ. તો સ્વામી કે આજ્ઞા ભેગી મૂર્તિ, મહારાજ કહ્યું છે ને કે કોઈ જાય તો ત્યાં આગળ જો ભગવાનમાં એ તો ઉત્સુક રહે ને કે અહીંયાથી જો કે છે ભગવાનને આપણે કે છે ફળાને જાઓ તો ત્યાં જો જઈએ તો ભગવાનને વિશે આપણે એ તો ઓછું દેખાય કે હવે ભગવાનનું દર્શન, કથા, વાર્તા, કીર્તન આવો તો લાભ હતો અને મૂકીને પાછા દૂર જઈએ તો એ લાભ આપણને ઓછો થઈ જાય. એટલે એટલું એ તો ઓછું જણાય ત્યારે આપણે જવાનો વિચાર કરીએ, ચાલો બહુ સારું છે ત્યાં જઈશું આમ તેમ ફલાનું ઢીકનું કે લંડન જ્યાં કે આપણે બિલાજ અમેરિકા કે ત્યાં બહુ મજા, પણ એ સ્વાય કહે છે એ મૂકીને ત્યાં જઈએ એટલે એ તો ઓછું જણાય. અને જો આ પ્રમાણે અહીંયા રહીએ છીએ, કણે રહીએ છીએ તો આજ્ઞાનો ભંગ થાય છે કે ત્યાં આજ્ઞા કરી તમે ભાઈ જાઓ અને ના જઈએ તો આજ્ઞાનો ભંગ થાય ને, તો એમાં શું કરવું? કારણ કે બે રીતે વાંધો, આજ્ઞા છે આજ્ઞા પ્રમાણે નથી કરતા આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા પ્રમાણે જઈએ છે તો આ હેત ઓછું જણાય છે કે ભાઈ એને હેત ઓછું હોય છે એટલે ઉપડ્યો મારા ભાઈ એમ થાય ને કે આવું હેત છે ભગવાનને વિશે તો દર્શન સમાગમ આવો મૂકી નજીકનો અને દૂર શું કરવાની આવી ગયો એમ પણ થાય. અને આમ એક પ્રમાણે આજ્ઞા હોય એટલે આજ્ઞા પ્રમાણે ન કરીએ તોય બી ખામી. ત્યારે કહ્યું કે સ્વામી કે આજ્ઞા પાડવી, આજ્ઞામાં સુખ છે, આજ્ઞા પ્રમાણે વર્તે એને આજ્ઞા ભેગી મૂર્તિ જાય. ભગવાનની આજ્ઞા ભેગી મૂર્તિ છે એટલે આજ્ઞા પ્રમાણે જ્યાં જાય એ જ સુખીઓ થઈ જાય અને એને ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે, એની પાસે અખંડ રહે છે. ત્યારે એ સ્વયં એક આજ્ઞા ભેગી મૂર્તિ એટલે ભગવાનનું સુખ આપણને અખંડ આવ્યા કરે છે. ત્યાંય પણ દૂર કે નજીક ગમે ત્યાં આજ્ઞા પ્રમાણે રહીએ, એટલે નજીક હોય તોય અને દૂર હોય તોય પણ એ ભગવાનની આપણને અખંડ વૃત્તિ રહે છે અને ભગવાનનું સુખ આપણને આવે છે. માટે સ્વામી કહે છે કે આજ્ઞા પ્રમાણે કરવું એટલે વાંધો નહીં. એટલે જે ભગવાનની આજ્ઞા આપણને છે કે ગ્રસ્ત કે ત્યાગી દરેકને મહારાજે જે આજ્ઞાઓ કરી છે આજ્ઞા પ્રમાણે જે આપણે રહીએ એટલે ભગવાનની મૂર્તિ અખંડ આપણને રહી અને મોટા મોટી પ્રાપ્તિ આપણને એનાથી પ્રાપ્ત થઈ છે. માટે એથી કોઈ મોટી પ્રાપ્તિ મહારાજ કહે છે નહીં આ જગતની અંદર મોટા મોટી પ્રાપ્તિ કે આ ભગવાનનું અખંડ ભજન થાય, ભગવાનનું અખંડ વૃત્તિ રહે કે ક્યારે અખંડ વૃત્તિને અખંડ રહે કે એમની આજ્ઞા પ્રમાણે આપણે દરેક કાર્યો કરીએ એટલે આપણને ભેગું ભગવાન છે એ અખંડ વૃત્તિ આપણને કહેવાય. દરેક ભાગે ગ્રસ્તમાં દાદા ખાચર પર્વતભાઈ બધા હતા કે નહીં, એ બધાએ એ રીતે ગ્રસ્તાશ્રમ કર્યો છે, પણ છતાંય મહારાજની જ્યારે આજ્ઞા થઈ ત્યારે એક મિનિટનો બીજો વિચાર કર્યો નથી કે જે વખતે કહ્યું મારા કે આમ તો આમ એટલે આજ્ઞા ભેગા વર્ત્યા. માટે ભગવાનમાં અખંડ વૃત્તિ હોય ત્યારે થાય ને, એ ત્યારે કહેવાય ને. હેતનું લક્ષણ શું છે? જેમ કે એમ કરે કે એમ થાય, એ પોતે જે કહે એ પ્રમાણે આપણે વર્તાય હેતનું લક્ષણ છે. આ જગતમાં જેની પછી આપણે હેત છે તો હેતવાળો માણસ જેમ કે એમ કરાય કે ના કરે તરત કરીએ છીએ. આપણો વિચાર સંકલ્પ મન ના હોય તો એ પણ કરીએ કે એને રાજી કરવો છે, મિત્ર હોય, દોસ્તદાર હોય, ભાઈ હોય, બૈરા હોય, છોકરા હોય, તો તરત કે એ પ્રમાણે કરી નાખે કે આમ કરવું છે બહુ સારું, તરત થઈ આગળ. ત્યારે શું કે એમ ભગવાન સંતમાં આપણને એ છે તો એ પ્રમાણે આપણે કાર્ય થઈ જાય. એટલે એતે કરીને જીવ પ્રતારત થઈ જાય છે અને બહુ પાર્સ આપણે આ બધું હેતનું છે કે આપણે એવા પુરુષમાં હેત કર્યું છે તો અત્યારે આ બધી આજ્ઞા પ્રમાણે આપણે આ જીવન થાય છે, કથા વાર્તા થાય છે, ભજન થાય છે, સેવાઓ થાય છે, શું એવું યોગી બાપામાં શાસ્ત્રીમાં હેત થઈ ગયું છે તો એ તે કરીને આપણે આ કાર્ય થાય છે લો. અને એ છે એથી કરીને બધું આપણા જીવનમાં આવી જશે અને શાંતિ થઈ છે અને સુખય પણ થઈ છે. ત્યારે શું એ વસ્તુ મોટા મોટી છે. માટે આપણે અખંડ વૃત્તિ એટલે ભગવાનની આજ્ઞા મુજબ જે આપણે વર્તવું એટલે અખંડ વૃત્તિ છે અને એ અખંડ વૃત્તિ છે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. કારણ કે એના થકી આપણને અક્ષરધામની પ્રાપ્તિ થશે એટલે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી આવતી. અક્ષરધામમાં કે પછી કહે છે બાકી તો બધું નાશવંત છે. સ્વાય કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે ભવ બ્રહ્મા ન રહે કોઈ રહે. શું પ્રકૃતિ પુરુષ બધું પ્રલય થઈ જવાનું, જ્યારે પ્રલય થવાનો છે ત્યારે પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય રહેવાનું નથી. ભવ અને બ્રહ્માની જેની આપણે વાતો કરી કે આ દેવ બ્રહ્માના દેવો છે એ પણ નાશ થઈ જવાના છે, એ પણ રહેવાના નથી. કહો ત્યારે પછી આપણે આ રહેવાનું છે? આ લંડન એ નથી રહેવાનું, શું એ ઉપડી જશે. માટે એમાંથી આપણે વિચાર કાઢવાનો કે આ ઉપડવાનો છે ત્યારે આપણે એમાં વધારે બહુ ચોંટવું નહીં, કામ પૂરતું કામ કરવું પણ મનવત્તી ભગવાનમાં રાખવી. કે સ્વાય કે દેહ વ્યવહાર કરો પણ અખંડ ભગવાન જીવમાં ભગવાનને સંગ રાખવા. એટલે એ રીતે વર્તાય. કહેવાનું શું કે બધા ભક્તો થઈ ગયા એ પોતે જાણતા હતા કે આ આપણે દેશે આપણે નથી રહેવાનો, દેહે રહેવાનો નથી, સંબંધે નથી રહેવાનો અને આપણી સમૃદ્ધિ રહેવાની નથી. આ બધું એક વખત મૂકીને આપણે જવાનું છે, આપણે રહેવાના નથી. પછી બીજું આપણે ઉત્પન્ન કરેલું ક્યાં રહેવાનું છે? રહેવાનું છે ને, માટે કરી લેજે જેટલું કરવું એટલું, બાકી ના રાખતો કોઈ.
હા છૂટ મૂકી દેવી, જેમ માસ્તર મૂકી દે છૂટ એમ પાછું ઝાલી ના રાખવું કોઈ જાતનું, મૂકી જ દેવાનું કે ભગવાનનું છે નીલકંઠ. હા તો બરોબર, બે ભાઈ બરોબર બેઠા જોડાજોડ. કહેવાનું શું કે એમ આપણે આ જ્ઞાન સમજણ દ્રઢ કરી રાખવાની વાત છે, મૂકવાની વાત એ નથી, મૂકી દેવાની વાત નથી. આ જ્ઞાન મુજબ આપણે સેવા થાય ત્યારે જાણું એ આપણામાં એમાં આશક્તિ નથી, નહીં તો એ મુકાય નહીં. તે પૈસો જ્યારે ન છોડે ત્યારે જાણીએ. અહીં શું કહેવાય, સેન્ટ કહેવાય, નહીં સેન્ટ કહેવાય, ત્યારે સેન્ટ પેન્સ પેન્સ હા પેન્સ પેન્સ કહેવાય. એક પૈસા જો આપણાથી ન છૂટી શકે ત્યારે જાણવું કેટલી આપણે આશક્તિ છે. અને ભગવાનને સંતની આજ્ઞા મુજબ એની અંદર આપણે જે આપીએ ત્યારે જાણીએ કે આપણે એટલી વાસના નથી અને એમાં આપણે આશક્તિ નથી. ત્યારે એ સ્વાય કે બાકીનું આપણે જ કરવાનું છે, આપણે જ ભોગવવાનું છે, આપણે જ વ્યવસ્થા કરવાની. મહારાજની આજ્ઞા છે કે દસમો વીસમો ભાગ ભગવાનને આપો, કહો એટલો આપ્યો એટલે બધે નિર્વાસની આપણે, એમાં કોઈ વાસના આપણે નથી, એમાં કોઈ આશક્તિ નથી. કારણ કે ભલે આપણે પછી 95 ને 90 કે જે આપણે વાપરવાના આપણે છે વ્યવસ્થા જીતીશું, પણ એ આજ્ઞા મુજબ આપણે કાઢી નાખ્યું એટલે શું, એટલે આજ્ઞાથી જે કંઈ કરીએ આ કથા વાર્તા કરીએ કામ ધંધો મૂકીને અહીં આવ્યા ત્યારે સ્વાય કે શું થયું કે એટલો આપણે એટલું જગત ઓછું થયું છે એટલે અહીં આવ્યા છે. ત્યારે આજ્ઞા મુજબ એટલો વ્યવહાર 5 કલાકે 10 કલાકે 2 દાડાક 5 દાડાક પછી આજ્ઞા મુજબ આપણે કાઢી નાખ્યું એટલે શું, એટલે આજ્ઞાથી જે કંઈ કરીએ આ કથા વાર્તા કરીએ કામ ધંધો મૂકીને અહીં આવ્યા ત્યારે સ્વાય કે શું થયું કે એટલો આપણે એટલું જગત ઓછું થયું છે એટલે અહીં આવ્યા છે. ત્યારે આજ્ઞા મુજબ એટલો વ્યવહાર 5 કલાકે 10 કલાકે 2 દાડાક 5 દાડાક મહિનો 2 મહિના મૂકી દીધો ત્યારે આ થઈ ગયું. ગુણાત્યાન સ્વામીજીએ કહ્યું ને કે આપણે જેમ દશાવશ વિશ્વાસ ધર્માદો છે એમ આવડદાનો પણ ધર્માદો, આપણે આવડદાનો ધર્માદો આ સમાગમ કરવા આવ્યા કે 12 મહિને 1 મહિનો ધર્માદો કરવાનો, 12 મહિનામાં 1 મહિનો સમાગમ. એટલે શું આ ભગવાનની કથા વાર્તા કીર્તન એમ થાય છે ને 12 મહિનામાં 1 મહિનો લોકો થાય છે ને હવા ખાવા જાય છે. સ્વામી માં કે શું હવા ખાવા જાય, હવા ખાવાનું ત્યાં શું ને એવું છે. એમના કાલે બેઠા વાત કરી નાની વખત પણ દ્રષ્ટાંત જોગી બાપા આપતા એમ કે એક બધા શેઠિયાઓ હતા, એ થયું કે આપણે આ ઉનાળાની સિઝન આવી ને બધા થાય ને ત્યાં આગળ દેહરાદૂન ને બેસુરીને ફલાણો ને ટેકનું ને એમ દેશમાં બધા સ્થાન છે જાય છે દરિયા કિનારે. એ બધા વિચાર કર્યો છે કે ચાલો હવા ખાવા જઈએ. ત્યારે એક ભરવાડ ભેગો હતો એમની જોડે, એને કહ્યું કે ચાલો ને તારા બધાએ જાય છે ત્યારે હું એ જોઉં કે હવા ખાવાની કંઈ સારામાં સારી વસ્તુ હશે અને ખરેખર હશે એટલે હવા ખાવા જઈએ. એટલે પછી એ તો ભેગો ભેગો એ ગયો એટલે ગયો ને પછી તો હવા ખાવાનું સ્થળ હતું એટલે ત્યાં ગયા. બધા આમ ખુરશીઓ નાખીને બેઠા 2-3-4 કલાક બધી વાતો હતી તો આમ બધું ચાલ્યું. ને પછી પેલો ભરવાડ પૂછે કે હવે પેલું હવા ખાવાની તમે વાત કરતા એ ક્યારે કરવાનું, અવાજ ખાઈએ છે કે આ બધી અવાજ કહે તો કે આવું તો દરરોજ અવાજ ખાઉં છું, આમાં કારણ હું તો જંગલમાં રહેનારો પ્રાણી છું એટલે આવી અવાજ તો દરરોજ મને મળે છે, આ તો શું આમાં ખાવા યાર કે શું માર છે. ત્યારે કહેવાનું છું કે એ બધું તો છે જ એટલે એવી હવાઓ એવી બધી દુનિયાનો બધો માલ છે, પણ સાહેબ કે આ હવા આપણે ભગવાનની જે ખાવી એ મોટા મોટી વસ્તુ છે. ત્યારે સાહેબ કે 12 મહિને એવા આપણે જેમ સમય કાઢીને એ હવા ખાવા જઈએ છીએ કે બીજે વ્યવહાર સંસારના કાર્યોમાં જઈએ છીએ એમ 1 મહિનો આ સમાગમ માટે સ્વાય કે કાઢો. એ આવડતાનો ધર્મ આવે કે ભગવાનને જઈને દર્શન કરવા સમાગમ કરવા મંદિરમાં જઈને બીજે આપણી દેહ કરીને બીજી કંઈ ના હોય તો સ્વાય કે એની સાફસૂફી કરવી, આ બધી સેવા છે. દેહ મન કર્મ વચને જે આપણે કહીએ છીએ કે ભાઈ આ પ્રમાણે શું કે કોઈ શક્તિશાળી હોય પૈસાવાળો હોય તો પૈસાથી સેવા કરે, એ ના હોય તો પછી દેહ કરી સેવા કરે કે ભાઈ ચાલો આપણે દેહથી સેવા કરીએ. અને દેહથી પણ ના થાય તો મન બેઠા બેઠા ભગવાનના ગુણગાન ગાય, 5 જીવોને ભગવાનને માર્ગે ચલાવે ત્યારે એ પણ સેવા છે. એટલે બધી સરખી સેવા છે. ત્યારે એમ સમય કે 12 મહિને પણ આપણે આ સમાગમ લેવો એટલે સમાગમથી જીવમાંથી અજ્ઞાન જાય. પેલી આપણી જે વિષયાસ દશાઓ સેવાઓ છે એ તો મહારાજને રાજીને પ્રસન્નતાની વસ્તુ છે ને કરવાની છે, કારણ કે વ્યવહાર જેને સુધારવો હોય એને આ વસ્તુ આવશ્યક છે. કારણ કે એ બીજી રીતે ચાલ્યું જાય પણ આ ભગવાનને સંતની આજ્ઞા મુજબ થઈ જાય તો એમાં વ્યવહારની આપણી શુદ્ધિ થાય અને આપણા જીવને શાંતિ રહે. પણ સ્વામી કહે છે કે આ જે સમાગમ છે એ સમાગમે કરીને આ જીવનું અજ્ઞાન નાશ થઈ જાય છે. એટલા માટે સ્વામી આવડદાના ધર્માની વાત કરી કે જો આવો સમાગમ નિરંતર હોય તો એ જીવને બળ રહ્યા કરે, જીવમાં કોઈ બળવાર પેસી ન જાય, એનામાં કોઈ જગત કે સંસાર કે વ્યવહાર પેસી ન જાય. એટલા માટે સ્વામી કે સમાગમે કરીને જીવનું અજ્ઞાન જાય છે. આ અજ્ઞાન જે જવું એ બહુ કઠિન વસ્તુ છે ને, કારણ કે અજ્ઞાન આપણને વર્ગ્યું છે. અને શ્રીજી મહારાજે એટલા માટે પોતે કહ્યું કે દુસરા અવતાર કાર્ય કારણ કે લીએ હૈ, લેકિન મેરા જો અવતાર હૈ ઓ મૂળ અજ્ઞાન કા નાશ કે લીએ હુઆ હૈ. શું કહ્યું મહારાજે, મહારાજ હિન્દી પહેલાં બોલતા હતા એટલે એ પ્રમાણે આ શબ્દો એમને કહ્યા કે બીજા કાર્ય કારણ માટે જે બીજા અવતારો આગળ થઈ ગયા છે એ કોઈ કાર્ય માટે થયા,
કે પલ્લાદનો અરે ઋષિ અવતાર થયો પલ્લાદનું રક્ષણ કરવા માટે, ઓલા એનો અસુરના બાપનો નાશ કરવા માટે થયો. કાચબાનો અવતાર થયો તો શું પેલા દેવોને દૈત્યો મંથન કરતા હતા સમુદ્રની અંદરથી અમૃત કાઢવા માટે, તે મંદરાચર પર્વત, કારણ કે દેવોને દૈત્યો અને અમૃત દરિયામાંથી કાઢવું, હવે એનું મંથન પાછું કરીને પાછું કાઢવાનું કેવી રીતે થાય, એટલે ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને કહ્યું બહુ સારું, ત્યારે એ માટે શું કરું, તો કે આ મંદરાચર પર્વત એનું તમે એ રવૈયો બનાવો. હવે એ રવૈયો તો મોટો મંદરાચર પર્વતનો બનાવ્યો, પણ એને ખાંચનારા પાછા એ પ્રમાણે પેલું દોડવું જોઈએ ને પાછું. તે શેષનારાયણ ભગવાનને આજ્ઞા કરી, શેષનારાયણની પાછી પ્રસન્નતા મેળવી, તો કે ભાઈ તમે આવો, કારણ કે પેલા તો બીજા દોડા તો તૂટી જાય, એક બાજુ દહીત્યો ને એક બાજુ દહી દેવો, બે ખેંચામ ખેંચા કરે પછી તો ગમે એવું હોય તોડી નાખે બળિયા બે બાજુના, એટલે પછી એ શેષનારાયણ ભગવાન છે એના રવૈયા વીટાઈ ગયા અને દેવો દૈત્ય મંથન કર્યું. પણ હવે પંદરાચર પર્વત એટલો પાછો વજનદાર દરિયામાં ચાલ્યો જાય, એટલે એને માટે ભગવાનની પ્રાર્થના કરી, એટલે કાચબા રૂપે ભગવાન કચ્છા હતા જેને આપણે કહીએ છીએ એટલા માટે થયા, અને એના ઉપર પીઠ ઉપર પોતે ધારણ કર્યો, એટલે દરિયાને અરે પેલા મંદરાચર પર્વતને અંદર ન જવા દીધો, એનું મંથન થયું. એટલે એ કાર્ય માટે, બસ આ કાર્ય માટે જ એમનો અવતાર થયો. એમ સ્વામી મહારાજ કે બીજા અવતારો છે તે જે થયા છે અમુક આ કાર્ય માટે. પરશુરામનો અવતાર થયો શું, કે ક્ષત્રિયોનો નાશ કરી નાખવો, ત્યાં ક્ષત્રિયો છે એ બહુ દુષ્ટ ભાવવાળા થયા હતા એ બધાનો નાશ કરવો, એમ એવા અવતારો થયા. પણ મારે કે મારો અવતાર જે થયો છે એ મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે છે. મૂળ અજ્ઞાન શું થયું આપણને, કુલ મારું બે થઈ ગયું છે આપણું, પણ થઈ ગયું મારું જ છે, આ મારું છે, આમ થઈ ગયું છે આપણને, આપણું નથી, છતાં આપણું આ દેહ આપણું છે, ગમે એટલો પ્રયત્ન કરે તો દેહ રહેવાનો જ, એ પડી જાય, પણ દેહ મારું છે એટલે એને માટે બધું થાય, અને બીજા દેહ માટે કહે તો આ મરશે જવા દો એને શું કામ આવે, અરે કેમ આ તારું નથી, તો એ એનું નથી માન્યું, એ પોતાનું માન્યું છે, એને માટે લાખો રૂપિયા ખર્ચવા હોય, એની વ્યવસ્થા કરવી હોય, સારામાં સારું બધું હોય, અને બીજું કે ચાલશે લ્યો, એનું દેહ એને માન્યું નથી, ત્યાં સમય કે આપણું નથી રહેવાનું, એનું નથી રહેવું, પણ આપણું મનાઈ ગયું છે, એટલે એ મનાઈ ગયું છે એ જ આપણી મોટું અજ્ઞાન છે, એ જ આપણે નથી વસ્તુ ખાચી છતાં સાચી માની બેઠા, એ મોટા મોટું અજ્ઞાન છે. અને આ વસ્તુ મારી જે આપણે જોઈએ છીએ પણ મારી નથી, છતાં મારું માની બેઠા, અહમ ને મમત, હું ને મારું, આ બે મોટું અજ્ઞાન છે, એ વસ્તુ કાઢવા માટે શ્રીજી મારનો અવતાર છે. કહો આપણામાં હું પણ થઈ ગયું છે, હું નથી છતાં મારું નામ ઠામ ગામ બામ બધું નક્કી થઈ ગયું, કહો આપણું છે, ગામે નથી નામે નથી દેશે નથી ત્યાં નથી, ફરવાનું થઈ ગયું, આપણે ત્યાંથી પાછા આફ્રિકે થઈ ગયા અને એ મંડ્યા કે અમારો લંડન આવેલો, હવે તે ના આવ્યો ને આ નથી રહેવાનો, શું કહે, પણ છતાં એ થઈ ગયું કે આ મારું નામ આ એ મૂકી દીધું ને આ મૂકવાનું છે, મૂકવાનું નહીં, એ આપણે આંખ મીચતાની સાથે મૂકી દેવાનું, આ બધી વસ્તુ આંખ મીચે એની સાથે છે ત્યાં સુધી આપણે આપણું મારું તારો સ્વાય, કે એટલા માટે છે કે એ નકીને આપણે અક્ષર છે, આત્મા છે, બ્રહ્મ છે, એટલા માટે શ્રીજી મહારાજ પોતાનું ધામ અક્ષર સાથે લાયા અને બતાવ્યું કે આ રૂપ તમારું છે, આ તમે મારો આત્મા છે. હમણાં જેમ કહ્યું ને ડૉક્ટર સાહેબ, આપણે સ્વામી સાહેબ સમજાવ્યું ને અજ્ઞાનું વચનાર્થ અંદર કે આત્મદર્શનનું શું, કે સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ આત્મદર્શન, કે આત્મો આત્મા છે, આપણો આત્મા શું આ દેહ નથી, આ દેહ આપણે આત્મા માની બેઠા એટલે એને વર્ગી પડ્યા છે, અને એને માટે ચાલ, પણ દેહ તો પડી જવાનો છે, આપણો આત્મા એ સત્પુરુષ છે અને એ જ આત્મદર્શનનું સાધન છે, કે આત્માનું દર્શન આમ ના આપણને નથી થવાનું, તમે આંખો મીચીને બેહો એટલે કે આત્મદર્શન થવાનું જ, અંધારું ઘોર આંખ મીચવાની સાથે, કેટલાક બેહાડે છે કે કોયડામાં બેહાડી મૂકે, કેટલાક ખાલો યોગ સાધના, અત્યારે બધા યોગ વાળા નીકળી પડ્યા છે કે તમને આમ યોગ સધાવી દે, આંખ મીચવાનું તમને દેખાઈ જાય, બધું કશું દેખાતું નથી, તમે ગમે એટલું કરો તોય, પણ આ દુનિયા આમ ચાલે, લોકોને જરા આમ તેમ બીજું બેસે એટલે ખરું, ઘણા એવી રીતના અંધારામાં બેહાડે, કોયડામાં બેહાડે, કોઈ કઈ રીતની ક્રિયાઓ બધું કરાવે છે, પણ સંગે સાચો યોગ શું, કે આ સત્પુરુષને વિશે સર્વ પ્રકારે હેત કરી દેવું, એ મોટા મોટું આત્મદર્શન છે, એને વિશે હેત થયું એટલે એ સિવાય તમને કાંઈ દેખવાનું નથી. આ યોગી બાપામાં આપણે હેત છે તો સ્વાભાવિક આપણે જ્યાં ત્યાં બધે દેખાય છે, દરેક આપણી ક્રિયાઓમાં દેખાય છે, વાતમાં દેખાય છે, બીજા દેખાય, કારણ કે એવું હેત સર્વ પ્રકારે છે, એવા આપણને રાજી કરવા, એ ક્યાં બેઠા છે, શું કરતા છે, કેમ છે, બધા વાત પ્રસંગો એની કથા વાર્તા કીર્તન કામ ક્રિયાની અંદર છે, ત્યારે હેત છે એટલે સર્વ પ્રકારે વસ્તુ આપણને દેખાય, એને માટે કે આપણે પછી બીજો યોગ સાધવો પડતો નથી. આ મોટો હેત હેત વસ્તુ જે હેત જેને વિશે હેત હોય, છોકરો આપણો નાનો હોય પણ હેત હોય તો દુકાને બેઠા હોય તો એ કરીએ કે નહીં, હેલાવો બાબો શું કરે છે, અરે કરે છે બરોબર છે, પણ એ જ છે એટલે ત્યાં બેઠા બેઠા હેલાવો કરે બાબો શું કરે છે, કે મજામાં છે ને, પણ હવે અહીંથી હમણાં તું ગયો છે ને એટલામાં શું ટેલિફોન, એ જ છે એ તમારી વસ્તુ ત્યાં બેઠા બેઠા સાંભળે તરત જ એને યાદ આવે કે કંઈ અંબારી ના પડે, એમ સાંઈ કે એ જ વસ્તુ એવી છે, એમ સત્પુરુષમાં એક હોય તો જ્યાં બેઠા હોય જે ક્રિયા કરતા હોય એ આપણને સાંભળે, ત્યારે એ જ આપણો આત્મા છે અને એ આત્મારૂપ થવું છે, એટલા માટે સ્વામી મહારાજ આપણને આ ગુણાતીત સ્વામી લાવ્યા
અને એ રૂપ તમે બનો એ મારા આદર્શ રૂપ બની તમે સર્વ પ્રકાર મારું સુખ પ્રાપ્ત થશે. એટલે શું કે હેત છે આત્મદર્શન ને ભગવાનનું દર્શન પણ એ જ. આપણે કંઈક તમને આત્માનું દર્શન થયું જ કોઈને પૂછો, તમે જેને નથી આ સમાગમ નથી એને પૂછો, અરે ભાઈ એવું તો ક્યાંથી થાય, અમે તો બહુ યોગ સાધ્યા ને કશું થતું નથી. કારણ કે એને આ જ્ઞાન નથી, આ સમજણ નથી. પણ જો આપણને આ વસ્તુનું જ્ઞાન છે, સમજીએ છીએ, તો તરત કહે કે ભાઈ આત્માનું દર્શન થયું છે. પેલા કેટલાકને પછી કોઈ અમારા નસીબમાં ક્યાંથી એવું આત્માનું દર્શન થાય, કારણ એને જાણે કંઈ દેખાતું છે પણ અહીંયા નથી દેખાતું. સામે વસ્તુ છે આપણે જોવાની છે, એ આપણો આત્મા છે, એ રૂપ આપણે થવાનું છે. એટલે આપણી ભાવના છે દેહને હું મારી જે ભાવનાઓ એ નાખીને આ પ્રમાણે અહમ મમત્વનો ત્યાગ કરીને એવા કૃષ્ણ વિશે થાય ત્યારે શું કે અસાધારણ એ છે. ત્યારે કહેવાનું શું છે કે એને કરીને આત્મદર્શન છે અને ભગવાનનું પણ એ દર્શન સાક્ષાત. એટલે ભગવાનનું દર્શન કોઈને થયું એમ આપણે કહીએ તોય ના પાડે, પણ જો આ પુરુષને વિશે એ જ છે ને એવા પુરુષ મળ્યા છે તો એ ભગવાનનું દર્શન છે. એ દ્વારા આપણને ભગવાનનું સુખ કથા વાર્તા કીર્તન ભજન બધું આપણને થાય છે, એટલે અખંડ સુખ આપણને આવે. ત્યારે એ પણ સાંકે વસ્તુ છે. ત્યારે એમ હેત જે થવું એ બહુ મોટા મોટી વસ્તુ છે અને હેતે કરીને જે પ્રતાર થઈ જાય છે એવી વસ્તુ આપણને મળી છે. ત્યારે સ્વાંકે છે આ પ્રમાણે આ મોટા મોટો લાભ મોટા મોટી પ્રાપ્તિ અખંડ સુખ એ ભગવાનનું આપણને પ્રાપ્ત થયું છે. ત્યારે એવું સુખ આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. અરે ભગવાનની મૂર્તિ છે કેવી છે? ચિંતામણી છે. ચિંતામણી વસ્તુ એવી છે કે જે ચિંતો એ પ્રાપ્ત થઈ જાય, પણ એ કેવું કે આ લોકનું સુખ આપે વધારાનું આપે. આ ચિંતામણી એ છે કે આપણે અક્ષરધામની પ્રાપ્તિ માયાપરની પ્રાપ્તિ કરાવી દે એટલે એ ચિંતામણી. કારણ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તો છે, પણ ચિંતામણી જેને આપણે કહીએ છીએ એ આપણને આ લોકનું સુખ આપે. એની પાસે જઈને ચિંતવો તો એ સુખ આપે કે પૈસા આપે, ટકા આપે, સમૃદ્ધિ આપે, જે વસ્તુ સ્વર્ગનું સુખ હતો એ પણ આપી દે, પણ અક્ષરધામનું સુખ એની પાસે નથી. એ તો એક ભગવાન કે સંત એ બે મળે તો અક્ષરધામની પ્રાપ્તિ કરાવે, આપણને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામનું સુખ આપી દે. કારણ કે માયાપણની વસ્તુ બે જ છે આ જગતની અંદર. માયાપણની વસ્તુ હોય તો ભગવાન અને ભગવાનના અખંડ સંત જ ધારક છે, એ બે માયા પર છે, બીજું કોઈ છે નહીં. મહારાજે મધના 24 ચોકા પાટલાનું વચનાવ એને કહેવામાં આવે છે. એની અંદર આ બધી વસ્તુ મારે કહે છે પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય નાશ થઈ જાય છે અને ભગવાન, ભગવાનના ધામ, ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો આ ત્રણ વસ્તુ કાયમ રહે છે, બાકી બધી વસ્તુ નાશ થતો કોઈ વસ્તુ રહેતી નથી. આત્યંતિક પ્રલયની અંદર આ બધાનો નાશ થઈ જાય છે. એ કોઈ આ જગતનું જે કંઈ સુખ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બધું વર્ણન દેવલોક બીજા લોકોનું સાંભળીએ છીએ, બધું નાશ થઈ જાય. એક જ વસ્તુ પરમાત્મા અને એમના ધામને અક્ષર એટલું કરે છે, એ સિવાય બધી વસ્તુ નાશ થઈ જાય છે, કોઈ વસ્તુ રહેતી નથી. ત્યારે સ્વાઈ કહે છે કે આપણી આ ચિંતામણી આપણને એ વસ્તુ આપે છે અને એ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. એમને સ્વામી સ્વાઈ કહ્યું ને કે કામ દુગા કલ્પતરુ પાર ચિંતામણી ચાર પણ સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર અલ્પ સુખ એમાં રહ્યું મળીને ટળી જાય તે પણ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ હ. કે શું કે કામ દુગા કલ્પતરુ પારસને આ ચિંતામણીની વાત કરી કે ચાર વસ્તુ છે એ ખૂબ આપણા દુનિયાના સુખની તમામ વસ્તુઓ આપી શકે છે. જે ચિંતવો, જે માગો, જે ઈચ્છો એ બધી વસ્તુઓ એના શરીરે આપણને મળે છે. એવી એ વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે, કિંમતી વસ્તુ છે અને અઢળક સંપત્તિ જે કંઈ સુખ જોઈએ બધું એમાંથી મળે છે. એટલે કામદુગા, એટલે કામદુગા કરીને એક ગાય દૈવી ગાયો છે દેવી, એટલે એની પાસે જઈને જે ચિંતો હોય બધી વસ્તુ થઈ જાય. કામદુગા કલ્પતરુ વૃક્ષો કહેવાય છે, એ પણ દૈવો બધો સ્વર્ગના બધા વર્ણનની અંદર આવે છે કે દેવતાઓને વધારે સુખનું કારણ શું છે કે આપણી જોડે કંઈ દરરોજ 8 કલાક કંઈ દુકાન ઉભાડવી પડતી હતી, નોકરી કરવી પડે છે, તેમાં કલ્પવૃક્ષ ઘરે રાખ્યા છે, નીચે જઈને સંકલ્પ કરે એટલે બધું મળી જાય, ચિંતામણી એટલે એવું મળી જાય છે. એટલે શું કે ગાય કામદુગા ગાયો પણ ત્યાં છે, અહીંયા આવા બધી આપણે ગાયો બાયો બધી રાખે છે, પછી તો દૂધ આપી લે એટલું જ, બીજું કંઈ આપે નહીં આપણે. હા, જર્સી જર્સી અમારે રાખી છે, અમારે ભક્તિ સ્વામી આવ્યા છે આ ગોંડલના, એ બધી જર્સી ગાયો અમારે રાખી છે એમનો, તે 30 લિટર દૂધ આપે, 25 લિટર દૂધ આપે. આપણો દેશમાં બધું આપણે ચાલે છે ને, આપણે મંદિરમાં પણ રાખી, અમારા માધવ સ્વામી છે એમને પણ રાખી, એટલે આખા ભારતની અંદર શ્રેષ્ઠ નંબર લાવવા માટે 30 લિટર સુધી આપણી ગાય પહોંચી ગઈ છે. એટલે હું ઊભી રાખી દઈ, પેલી હરીફાઈ જાય છે ને એમ આપણે 85 ગાયો બે રાખી છે. એટલે તો એક વખતે તો ફર્સ્ટ આવી ગયો નંબર, પણ પછી બહુ પેલી કોમળ છે ને એટલે સહેજ જરા ફેરફાર પડે તો ઓછું થઈ જાય. ત્યારે કહેવાનું શું છે કે બધી ગાયો દૂધ જ આપી જાણે, પણ આ કામદુગા ગાય એવી છે કે બધું આપે, આપણે ચિંતા બધું આપે છે, એટલે એમનાથી આપણને લાભ થાય છે. ત્યારે શું કે કામદુગા કલ્પતરુ પારસ અને ચિંતામણી આ છે એ બધી વસ્તુ આપે છે.
પણ સંત સેવે છે ખૂબ જે રહે અખંડ, એટલે સંત જે આપણને સુખ જે વાત આપે છે એના જેવી આ બધી વસ્તુ નથી આપી શકતી. આ બધી આપે છે કેવી નાશવંત આપે છે, જેના થકી નાશ થઈ જાય છે. જે સુખ આપે છે એનું નાશ થઈ જાય. આપણને આપે ખરા આ લોકોનું સુખ સંપત્તિ બધી આપે, પણ એ પાછું નાશ થઈ જાય, એ કંઈ કાયમ રહેતું નથી. પણ જે સંતના સમાગમે કરીને જે સુખ આપણને મળે છે ભગવાનનું, એ અખંડ અટળ અવિનાશી રહે છે. એ અખંડ રહે છે એટલે ખંડિત પણ ન થાય અને અટળ એટલે ટળી પણ ન જાય, એનો નાશ પણ ન થઈ જાય એવું સુખ છે. ભગવાનનું સુખ જેને લીધું છે એને પછી અહો આનંદ થાય. જે 500 સંતો દાદા ખાચર પર્વતભાઈ આ બધા ભક્તો જે થઈ ગયા ગોર્ધનભાઈ, એટલે અખંડ એને એ જ ભગવાનનું જ રહેતા હતા, કાયમ ભગવાનમાં અખંડ વર્તી રહેતી હતી. ત્યારે શું કે એને એ સુખ મળ્યું, નરસિંહ મહેતા મીરાભાઈ પરોક્ષના થઈ ગયા તોય પણ એને એ જ સુખ રહ્યું ને, કે એમાંથી બીજો વિચાર કે સંકલ્પ ના રહ્યો. ત્યારે શું કે જે ભગવાનને સંતથી આપણને સુખ છે એ કાયમ રહે છે, એ ટળતું નથી, નાશ નથી ભાવતું. એટલે આ શું કે ચિંતામણી છે એ વસ્તુ, પણ ભગવાન છે ચિંતામણી છે એ શું આપે છે, પોતાનો સુખ પોતાના જેવા બનાવી દે. પેલું પારસ છે એ લોખંડને સોનું બનાવે અને આ સંત છે એ પોતાના જેવા બનાવી દે, કે ફરી પાછું એનું લોનું લોઢું કરવું હોય તો થાય નહીં, એને પોતાનું જે સુખ ભગવાનનું પોતાને છે એવું બીજાને પણ આપી દેશે. કારણ કે એ ભગવાનના સુખે જ અખંડ સુખિયા છે, એટલે આપણને પણ ભગવાનના સુખે સુખિયા કરી નાખે છે, એટલે એટલો વધારે લાભ આપણને થાય છે. ત્યારે સ્વામી કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી છે, ચિંતામણી છે એટલે આપણને ભગવાનના ધામના સુખની પ્રાપ્તિ કરાવી દે છે. હા, કોઈ ચિંતામણી હોય કોઈ પુરુષના હાથમાં, તે પ્રાપ્ત થાય છે. જેમ ચિંતામણી હોય જેના હાથમાં, એટલે જે ચિંતા મળી જાય એ બધું સુખ મળી જાય. દાળી આવ્યા છે કે નથી આવ્યા? દાળિયા તરત મળી જાય, આ તમારે વાર જ ન લાગે, રાખી લેજો. દાળિયા ને બધું મારે ભગવાન સુખ્યા કરી નાખે. એમ ભાવે શું, ભાવે સમજાવું ખરું લાગે. અરે જ્ઞાન થયું ખરું દાળિયા, કારણ કે આ બધું પહેલેથી મૂકીને આવ્યા કે આ મૂકવાનું છે, એટલે હવે આ મૂક્યા જેવી જ વસ્તુ છે. સમજાય ખરેખર, સમજાય. કારણ કે કહેવાનું શું કે દાળિયા બહુ બળિયા છે, જોગી બાપાની દ્રષ્ટિ બહુ હતી. ત્યારે જો સ્વાઈ કે આપણે મૂકવાનું તો છે, પણ એમ છો કે આ ચિંતામણી છે તે જે ચિંતા આપે છે, એમ છો કે આ ભગવાનની મૂર્તિ છે એ શું આપણને આપે છે, ફરી બોલો એ શબ્દ. જેની વૃત્તિ અખંડ રહે છે એને તત્કાળ દેખાય બધું, એ જો એ જોવાની છે તેને તત્કાળ બધું દેખાય છે. પેલી જેમ ચિંતામણી છે જે ચિંતા એને બધું મળે, એમાં ભગવાનની મૂર્તિ આપણને ખરે દેખાય છે, તો જીવ ઈશ્વર માયા આ બધું આપણને ભગવાન દેખાડે છે, તત્કાળ દેખાય, એમાં કંઈ વાંધો આવે નહીં. તેને પણ દેખે છે. આજ્ઞા પ્રમાણે આપણે રહીએ એટલે બધું એમાં અખંડ વૃત્તિ આપણને દેખાય, અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. આ મોટા મોટી પ્રાપ્તિ આપણે બસ અક્ષરધામમાં જઈને બેઠા એ મોટા મોટી પ્રાપ્તિ થઈ ગઈ, પછી એથી કોઈ મોટી પ્રાપ્તિ છે કાંઈ નથી. દાળિયા કે હવે આ બધું થયેલું, ભલે મોટો હોદ્દો લઈને બેસી જાય તો પણ કેટલો, 2 દાડા 5 દાડા મહિનો 5 મહિના 5 વર્ષ, પણ એ કંઈ રહેવાનું, પૈસા કોઈના રહ્યા નથી ને સત્તાઓ રહી નથી, બધું ફલ થઈ ગયું. એટલે મોટી પ્રાપ્તિ તો આ છે કે આ ભગવાનના ધામની આપણને પ્રાપ્તિ થઈ, કે આવીને બેઠા આ સભામાં આવીને બેઠા એ મોટી પ્રાપ્તિ છે. ખરે જ્ઞાન થઈ ગયું ખરું, ત્યારે શું શેઠ ગોવર્ધનભાઈ મોગરોળ ના હતા અને શ્રીજી મહારાજ ખરેખર ભક્ત. શ્રીજી મહારાજ ત્યાં પોતે પધાર્યા ત્યારે મહારાજને ખૂબ એમણે સેવા પણ કરી. રામાનંદ સ્વામી પછી મહારાજ ધામમાં, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી સ્વામી મહારાજ ત્યાં પધાર્યા હતા. ગોવર્ધનભાઈ શેઠ બહુ મોટો વેપાર પણ ચાલતો હતો,
અને શ્રીજી મહારાજની એમણે બહુ સેવા પણ કરીને બહુ રાજી પણ થયા અને ત્યાં લીલામૃતમાં એનું આખ્યાન પણ આવે છે. એના ફઈ હતા અને રામાંસનું કંઈક થોડું દ્રવ્ય હતું લઈ લીધું ને રાખી મૂક્યું ને પછી પાછું ના જોડે એને કરીને જમપુરીમાં ગયા હતા. એટલે ગોર્ધનભાઈ મહારાજને કહ્યું આ ફઈનું શું, મારે કહેતો જમપુરી ગઈ, પણ કહે તો જાય રામાંસની બહુ સેવા કરી, પણ કે રામાંસનું દ્રવ્ય ચોરી લીધું છે ને મૂકવા આપ્યું હતું રામાંસય તો ગુરુનું લીધું એટલે એને કરીને ગઈ છે, પણ કે મારે એનો ઉદ્ધાર કરો. પછી મહારાજ એની બધી વાત કરે છે ત્યારે કહેવાનું શું એમ ગોવર્ધનભાઈ એવા ભક્ત વાણી અને મોટો વેપાર જબરજસ્ત હતો અને એવો બધો મહારાજ ઋષિનો ભાવ અને નિષ્ઠા આવી કે કંઈ એના જગતના સુખની અંદર ક્યાંય વાસના નહીં કે કોઈ મહત્તા નહીં કોઈ વિશેષતા નહીં, જે વસ્તુ હોય તે ભગવાને સંભાળી પોતે લઈ લે. તે સાકરને મીઠું બે સરખું લ્યો, સાકરનો ગાંગડો નાખી દે અને મીઠાણો હોય તો એ નાખી દે, એને ખબર ના પડે કે આ મીઠું હું ખાઉં છું કે આ ખાઉં છું, એટલી બધી ભગવાનમાં એની વૃત્તિ અખંડ રહેતી હતી. એવા એ ભક્ત જબરદસ્ત હતા. કારણ કે આપણે તો મીઠું નાખીએ એટલે તરત થૂથું થઈ જાય કે ના થાય, હા તરત જ, અને સાકર નાખીએ તો ઉતારી જાય બરાબર. એટલે એની સ્થિતિ એવી હતી કે સાકરને મીઠું આવો તો બે સરખી રીતે પોતે થઈ જાય એવું જ બસ. એક વખત પોતે ઢોકળા લુકડા હોય ને આપણે નહીં આવે સવારમાં, એટલે એમને મનમાં ચાલો જરા ટાઈમ છે તો ધોવા જઈએ, તે છોકરું પડેલું હતું ને તે ખપી નાખીને હાલતા છે. પછી કે બધા કે આ શું ગોરધણી ક્યાં જતકા જરા કપડું છે ધોઈ ના આવું છે, અરે કપડું નથી આ તો છોકરું છે, તારે ખબર પડે કે આ છોકરું છે. એટલે એવી સ્થિતિ અલૌકિક એની હતી. એમ કહેવાનું શું જગતમાં ક્યાંય વૃત્તિ નહીં, અખંડ ભગવાનમાં વૃત્તિ છે ને એવા એ ભક્ત હતા. સમાધિનિષ્ઠ હતા અને મહારાજની મૂર્તિ પણ દેખતા હતા, પણ એની સ્થિતિ આવી અલૌકિક હતી કે વ્યવહારમાં સંસારમાં રહેવા છતાં ભગવાનમાં વૃત્તિ આ રીતે કે ભગવાન રાજી થાય તે કરવું, તે વેપાર કરે તો વેપારમાં શું કરે કે દરેક વેપારમાં આપે ત્યારે આપણે તો કહીએ ને કોઈ ફલાના ભાઈને આપ્યું છે એટલે એનું નામ લખીએ, હસ્તે લખીએ, શા માટે લઈ ગયો છે બધું લખીએ છીએ આપણે, એ બે આ પ્રમાણે આ ભાઈને આપ્યું છે અને એનું બધું સરનામું પૂછીને લખીએ છીએ, અને કોઈ હસ્તે હોય તો ફલાના ભાઈ હસ્તે કરાય, આપણે એ માણસ ના હોય તો એમના વતીનો ફલાનો ભાઈ લઈ ગયો છે એમ આપણે લખીએ છીએ ને, એ પોતે ના હોય તો આપણે એ રીતે લખીને પણ આ ચોપડામાં લખીએ છીએ. હવે આજનું બધું નામો તો કેમ હોય, આપણે જૂના નામો બધા એવા લખતા હતા. ત્યારે એમ એ શેઠ છે દુકાને બેસે વેપાર કરે પણ કોઈ માલ લઈ જાય તો શું માલ આપી દે ખરા પણ પછી લખે હસ્તે સ્વામિનારાયણ, એ ક્યાંનો છે કોણ છે એનું બધું કાંઈ નહીં, માલ લેવા આવ્યો આપ્યો ને પછી હસ્તે સ્વામિનારાયણ, આવું બધું ચોપડામાં લખી રાખે ને લાખો રૂપિયાનો વેપાર બધો જબરદસ્ત. મુક્તાન સ્વામી એક વખત જઈ ચડ્યા ત્યાં, એટલે મુક્તાન સ્વામી ત્યાં દુકાને બેઠા તો બધું કે આ સ્વામિનારાયણ સ્વામી ચોપડો જોયો અંદર, કારણ કે આ તો બધું સ્વામિનારાયણ લખે છે, તમે પછી આ તમારી ઉઘરાણી બધું આવશે કોણ લાવશે કોણ, એ તો મહારાજની મરજી કહ્યું. ત્યારે મુક્તાન સ્વામી મહારાજ પાસે ગયા, મહારાજ આમ ગોર્ધનભાઈ તો બહુ ભૂલું કર્યું છે, એ શું કર્યું ભૂલું કે વેપાર કરે છે પણ વેપારમાં લખે સ્વામિનારાયણ હસ્તે લખે છે, હવે એને પૈસા ક્યાંથી આવશે ને કોણ આવશે કે કહે સ્વામી કે વાણિયા છેતરાય નહીં કેમ નહીં જાઓ, વાણિયા છેતરાય કોઈ છેતરાય નહીં તમારે વાણિયા લઈવાના દીકરા તમે બરાબર સમજી કરીને જ વિચાર કરે છે, લાલો લોઠે તો એ લોહામાં લોટે લે પાણી હતા, એક વખત ઘીનું પાત્ર લઈને જાય પછી નીચે કંઈ હોરા મોરો પડેલી રસ્તાની અંદર, હવે કેવી રીતે લેવી, એટલે ઘીનું પાત્ર ઢોળી દીધું, ઘીનું પાત્ર તો નાખી દીધું નીચે ને બધું આમ આમ તેમ તેમ બધા બધું કરે નીલો ચાલો તું ભેગું લઈ ગયા, એટલે કે આ ઘી ડરી ગયું, ઘી ડરે ડરશે ડરે ડરે એનો કહેવાનો ડરે, પણ શું એ ડર્યું એ લાભમાં હોય પેલું હોલા મોરો લેવી ને કોઈ જોયે તો લઈ, એટલે વાણિયાની બુદ્ધિ ભગવાને ખૂબ આગળથી આપેલી છે. એટલે એ પ્રમાણે પછી મહારાજ હસ્તે મુક્તાન સ્વામી કે તો બરાબર છે ગોર્ધનભાઈ કંઈ ક્ષેત્ર એવા છે નહીં, બહુ સારી વાત શું છે મહારાજ કે જો એને હસ્તે મારે લખ્યું છે ને એટલે મને ઓળખે છે કે નહીં, એટલે મારે ઉઘરાણી એને લાવીને આપવી પડશે, સ્વામિનારાયણ હસ્તે છે એટલે હસ્તે જ મને લખ્યું એટલે મને ઓળખે છે, કારણ આપણે જેને હસ્તે લખ્યું હોય જેને સાક્ષી એને પકડ્યા કરી કે જેનો જામીન થયો હોય કે આનો જામીન આ થયો છે, પેલો ભલે નાહી ગયો પણ આ જામીનવાળો તો ઊભો છે, જે જામીન તો એને પકડો એટલે એની મેં પકડી લાવજો, એમ હું કે મારે હસ્તે લખ્યું છે એટલે એની ઉઘરાણી બધે મારે લાવવી પડશે, એટલે એ કંઈ છેતરાયા નથી એ લાભો જ બધા. તો અત્યારે કહેવાનું આવા ભક્ત હતા ગોર્ધનભાઈ, એવો ભગવાનમાં શ્રદ્ધા વિશ્વાસ ખપ એવી રીતની એમની ભક્તિ હતી અને મહારાજ પણ ખૂબ રાજી થઈ ગયા. અરે ગોવર્ધનભાઈ આપણને આ વાત કરે છે અને એ રીતે મહારાજની વાત પૂછે છે, શું કહે છે ગોવર્ધનભાઈ? માયા જેને કહે છે માયાનું રૂપ શું છે, મહારાજ ભગવાનની જેને માયા કહેવાય છે એ માયાનું શું રૂપ છે, માયાનું રૂપ કહે છે આપણને. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે
ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનો ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. લ્યો આ માયાનું રૂપ કહ્યું મહારાજ. માયા એટલે આપણે કંઈક આ સ્ત્રી એટલે માયા એમ વર્ગી પડી, મને એ નથી. એ તો ભગવાનને સંતના અર્થે જે કંઈ આવે બધું માયા નથી. એ આપણા પૈસા છે, ટકા છે, ફૂટકું છે, ગાડી છે, મોટર છે, કે આપણું જે કંઈ બંગલા છે, બધું ભગવાનને સંતના અર્થે જે આવ્યું એ માયા નથી. આપણે એની માયા તો છે જ, આમ દુનિયાની દૃષ્ટિએ આપણે જો ભગવાન સિવાયને અધિક માને તે બધી માયા છે. એ બધી વસ્તુ આપણા જીવમાં વાસનાવાળી છે. એટલે કેટલીક આપણે છે ને કે સ્ત્રી એટલે માયા આપણે એક જાતનું સમજીએ છીએ કે પ્રકૃતિ એ માયાની વસ્તુ છે. પણ મહારાજે શું સમજાવે છે કે ભજન કરતા વચમાં જે જે વસ્તુ વાળી આવે બધી જ માયા. એમાં પછી પૈસો આવે તો પણ એ પણ માયા. કે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે અને એ પૈસો આપણે જો એના કામમાં ના આવ્યો તો એ સમય કે આપણે માયા. પછી આપણી કોઈ પણ વસ્તુ ચીજ હોય ને એ ના થઈ શકે તો એ પણ માયા છે. એ આપણે વચમાં આડી જાય ને કે ભગવાનને પ્રસન્ન કરવા છે ને એ વસ્તુ ના આવે તો શું થયું. રાજાભાઈ હતા, તે રાજાભાઈ પોતે ખરેખર મહાન ભક્ત હતા શ્રીજી માના વખતમાં. ત્યારે એમને એવું નહીં કે જ્યારે કોઈ સંત સાધુ આવે પોતાને ત્યાં ગામમાં ત્યારે પહેલી રસોઈ પોતે આપે. પહેલાં પહેલી કે અમારે ત્યાંથી સીધું લઈ જવું અને એ પ્રમાણે સીધું આપે. હવે એક વખત સંત આવવાના થયા ને એમને કંઈ બહાર ગામ જવાનું થયું એટલે બીજા ભક્તો જે આવ્યા હતા એમને કહ્યું કે તમે એમના ત્યાંથી સીધું લઈ આવજો, રસોઈ સંતો આવે છે ને આપજો અને હું બીજે દાડે પાછો આવું છું. બહુ સારું. એટલે પેલા હરિભક્તોને જે વાત થઈ હતી એ પ્રમાણે ઘરે લેવા ગયા. પણ ઘરમાં જરા એટલો બધો પ્રેમ કે ભાવ ઓછો, બે પડાડીઓ સત્સંગ હોય તો સુખ આવે ને કે એક પડાડી બહુ સુખ ના આવે કારણ કે આગુ પાછું રહે. એટલે બે ઘરમાં પુરુષને પરિવાર હોય તો બધો આનંદ વધારે આવે. એટલે એમને જરા ઓછો ભાવ છે એટલે પેલા હરિભક્તો લેવા ગયા. કારણ કે તમારા ઘર બની ગયા છે તો અહીં લેવાયા છે કે સાધુ. એટલે પેલા હરિભક્તો કંઈ બોલ્યા નહીં કારણ કે એ બિચારા તો ઓછ્યા ગોરધન પેલા ભાઈના કહેવાથી રાજાભાઈના કહેવાથી ગયા હતા. નકર તો એમને ઘરે બધું છે પણ પેલું પહેલું એમનું નિયમ અને નિયમ પ્રમાણે વાત કરી. પણ બૈરાણી જરા આવું કહ્યું એટલે તો બોલ્યા છેલ્યા પાછા ઘરે આવીને પોતાના ઘરેથી સીધું લાવી અને સંતોને જમાડ્યા અને બધું કર્યા. બીજે દાડે રાજા આવી ફરતા આવ્યા એટલે પછી એમને થયું કે આ દર્શન કરવા ગયા એટલે બધા સંતો હરિભક્તો બેઠા પગે લાગ્યા કેમ બધું આપણે ત્યાંથી સીધું ને બધું આવી ગયું હતું ને બરાબર સારી રીતે રસોઈ વસોઈ થઈ ગઈ કે આ થઈ ગયા હરિભક્તો. બીજું કંઈ બોલ્યા નહીં પણ એના પેલા બોલવામાંથી છે જ ખબર પડે ને કે કાં કંઈક આડું ઉરું લાગે. પછી એમને સહેજ ખ્યાલ આવ્યો કે કંઈક હશે ખરું. પછી કહ્યું કે ભાઈ આવું હતું એટલે પછી અમારે ત્યાંથી સીધું લાવીને કર્યું. એટલે રાજાભાઈને એમ થયું કહો આવું છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. કોને માટે મહેનત કરીએ છીએ? આ જે રાત દિવસ દાખલો કરીએ છીએ શું કરવા કરી? કે ભગવાનને સંત રાજી થાય એને માટે કાળી મહેનત કરીને જો એટલું આપણે ભગવો સીધું એટલે આપણું જે રસોઈનું એટલું જો સંતને અર્થે કામ ના આવતું હોય તો પછી આ ઘરમાં રહેવાની શી જરૂર છે? આ મહેનત કરવાની શી જરૂર છે? ને આ સુખની શી જરૂર છે? માટે એ વસ્તુ આપણે ન જોઈએ. એને સમજાયું કે આપણે ખરું સુખ તો આ ભગવાનને સંત છે, એના થકી તો આપણે સુખ્યા છે, એના આશીર્વાદથી આપણે સુખ્યા છે, એના આશીર્વાદથી આ જગતમાં મોટી છે, પૈસા છે, સંપત્તિ છે, એનાથી છે. ત્યારે એને અર્થે આપણી કાંઈ વસ્તુ ના આવે તો પછી શું કામ? એક સીધું જેવી વસ્તુ ઘરમાંથી ના આવે એ કેમ બને? એટલે એને મનમાં થયું કે આપણે આ ભગવાન ભજવામાં આ વસ્તુ આડી છે, માટે એ વસ્તુ દૂર આપણે થવી જોઈએ. શું ભગવાન ભજતા આડું આવે ને? એ કહ્યું મારે કંઈ આડી વસ્તુ આવે એ માયા છે. એટલે આ વસ્તુ આડી જાય ને એમને સીધું આપવું, પેલું ના આવ્યું એટલે તરત ઘરે જ ગયા. ઘરે જઈને પૂછ્યું કેમ આપણે સીધું ને બધું અરે એવું થયું કાયા હતા? મેં તો કહ્યું કે તમારા ઘર બરી ગયા છે એટલે પાછા કે બહુ સારું થયું એ જ કરવું. આપણે કંઈ પોસાય કાયમ સીધું ને બાવા તેવા આયા કરે ને આપણે ક્યાંથી પોસાય? આપણે ઘરે પોસાય નહીં. એટલે જાણ્યું કે આ દ્રઢ વાત સાચી છે, નક્કી વાત છે. હા પછી એને જાણ્યું કે આ વાત નક્કી છે. પેલા કહેતા એ બરોબર પાકું કરી લીધું કે એમને પોતે જાતે જ કહ્યું એટલે નક્કી થયું ને કે આપ્યું નથી વાત બરોબર છે. પછી એમણે વિચાર કર્યો કે હવે આપણને કંઈ ઉપાય તો કરવો પડે. પછી યુક્તિ કરી દાળિયા આપણે કરવું પડે. હા પછી શું કહ્યું કે કાગળ લખ્યો તમારા ભાઈ બહુ જ બીમાર છે, એકદમ બીમાર છે ને છેલ્લામાં છેલ્લી જો મળવાનું હોય તો આવી જજો, નહીં કે હવે છેલ્લે ઘડીએ બેઠા છે અને દેહ પડી જવાનો સમય છે, માટે તમારે આવો જલ્દી આવજો. તો કાગળ આપ્યો કે આ ઘરેથી તમારા ભાઈનો કાગળ છે અને મરણ પથારી ઉપર છે, એટલે કે મારે જવું જ પડે. હવે આમ છે ત્યાં છે ફલાણો ઢીકણો આ છે તે કે જાઓ વાંધો નહીં કે ઉપડી જાઓ કે ઉપડે નહીં. પછી બધું જગડે તો ઉતારમાં હતા એટલે ઉતારમાં બધું એમને એમ ચાલ્યા ગયા. પછી એ ગયા એમ અને રાજાભાઈ પછી ગાળું બળદ ઘરમાં દાણા હતા, ઘરેણા હતા, વસ્ત્ર હતા, પૈસા હતા, એ બધું લઈને ગળા ભેગા. હવે આપણા ઘરમાં શું કામ છે? જો ભગવાનને અર્થે આપણું થોડું કામ ના આવતું હોય તો મૂકવું પડતું એને કે ગઢડેજી મહારાજ પાસે બેસાક. મારે કે શું છે કે મહારાજ બધું હું અહીં આવ્યો છું ને હવે આ
બધું આપ જે હતું બધું તમને અર્પણ કર્યું કે મારે કે એવું પણ કે આ એવું છે મારે શું કરીએ તમારા અર્થે કશું જો ના કામ આવતું હોય તો એ સંસાર વ્યવહારમાં રહીને પડીને શું કામ છે મારે તમને રાજી કરવા છે જે રીતે થાય રીતે પછી મહારાજે આજ્ઞા કરી ત્યાં રહ્યા ગરડા બધું એ થયું પછી પેલા બધાને ઘરે ખબર પડી ત્યારે જાણ્યું કે આ તો ગયા પણ કહેવાનું શું છે કે એમ ભગવાનને ભજતા જે આડું આવે એ જ માયા છે અને એ માયાનો ત્યાગ આપણે કરવાનો છે આ રીતે જો કર્યો ને ભરતજીએ શું કર્યો કોનો ત્યાગ કર્યો માતાનો ત્યાગ કર્યો ભરતજીને પણ ભગવાન ભજવામાં આડું થયું ને કે ભરતજીને માતા કોણ એની કઈ 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 કે દશરથ પાસે વચન માંગેલું જંગલમાં એક વખત જ્યારે રથમાં લડવા ગયા ત્યારે તે રથના પૈડું નીકળી ગયું તો આંગળી પોતે રાખી દીધી અને એનો વિજય કરાયો તો ત્યારે દશરથ પ્રસન્ન થયા કે તારે જે કંઈ માગ માગે તો કે મારે જરૂર પડશે તારે માગે છે તે બે વચન તિલાડ એને લીધેલા હવે એ ક્યારે માગવા એ તો એને જ્યારે સમય આવે ત્યારે માગે ને ત્યારે રામચંદ્ર ભગવાનને ગાદીનો અભિષેક ને આ બધું નક્કી થયું અને એ પ્રમાણે પછી સવારે ગાદી બેસાડવા ત્યારે ઓલી મંથરાજીની મંડી ત્યાં તમારો દીકરો એને ગાદી બેસાડવાનો કે આ રામ બે ખરું તો આ તમારો ભરતને ગાદી બેસાડવાનો માટે અત્યારે સમય છે પેલો વચન બે માગી લો જઈને તરત ઊભી રહી રાતના 12 વાગે એ પેલો મારો વચન લાવો કે શું તો કહે છે કે આ તમે કહ્યું તક આ તો કે શું તો કે આ ભરત અરે રામ છે વનવાસ જાય અને ભરતને ગાદી મળે દશરથને બહુ વસમું લાગ્યું એ તો વચનીય હતા કે એક વચન જે બોલ્યા એ પાડવું જ ગમે તે થાય પણ એ રઘુકુળની રીત જ છે કે વચન પાડવું આપણે વચન હવારે બોલીએ કે એને હાજે બોલીએ કે કીધું બોલીએ એવું નહીં હા અત્યારે તો એવું છે એનું કંઈ બોલી નાખે આમ તો મને ખબર જ નથી એટલે ભાઈ ખબર છે શું કરવાનું મને ખબર જાણતો જ નથી લક્ષ્મી કરીને આપ્યું હોય તો કહે છે હું જાણતો નથી આવું થઈ જાય છે પણ આ તો દશરથ બહુ વચનીય હતા એટલે એને મનમાં દુઃખ તો બહુ થયું કે રામ જેવા પુત્ર અને ભગવાન સાક્ષાત એને મારે આ વનવાસ વગરમાં કે કાંઈ કાંઈ નહીં અને આ અત્યારે માગી બેઠી શું થાય એટલે ગમે તે થયું પણ આ મારું વચન છે મારે પાડું એટલે પ્રમાણે રામને પણ વનવાસ આપી દીધો અને આજ્ઞા કરી કે તમારે વનવાસ જવાનું અને ભરતને રાજ્ય છે એટલે સવારના પર્વમાં રામ જ્યારે પગે લાગવા જાય છે તે જ ઘડી આ એમને આજ્ઞા મળે છે તે જ ઘડી કહેવામાં આવે છે બધી તૈયારી સાથે આ ઉગલેલો વાર નારિયેળ સોદો પારસ્યો જાય એવું આ થયું તમારે તમારે બધા ગાંવ થાય બધા પાટીદારો બધું એવું થાય કેટલી વખત ઉગલીને જ્યો હોય અને ગામની ભાગો નથી એકાઓ જાઓ પધારો કન્યા નથી આપવાની એને કેવું લાગે પછી દુઃખ તો પાર થાય કે ના થાય કંઈક કરી નાખું એમ નહીં નારિયેળ સોદો પારસ્યો જાય એવું આ થયું તમારે થાય ને તમારે બધા ગાંવ થાય બધા પાટીદારો બધું એવું થાય કેટલી વખત ઉગલીને જ્યો હોય અને ગામની ભાગો નથી એકાઓ જાઓ પધારો કન્યા નથી આપવાની એને કેવું લાગે પછી દુઃખ તો પાર થાય કે ના થાય કંઈક કરી નાખું એમ થઈએ બધું થઈએ પણ આ તો ભરત રામ તો ભગવાન હતા મર્યાદા પુરુષોત્તમ હતા મર્યાદાનું સ્થાપન કરવા માટે પૃથ્વી પર એનો અવતાર હતો અને જે રીતે મર્યાદા છે કે છોકરાએ બાપની આજ્ઞા પાળવી જ જોઈએ કિર્તન બાપની આજ્ઞા પાળવી જોઈએ છોકરા આજના છોકરા પાડે બાપા કે તમારા બુદ્ધિ નથી અત્યારે કહી દે તરત જ કારણ કે બાપે ભણાવી ભણાવીને બુદ્ધિ કોણ આપી છોકરાના દે પછી બાપ પાસે કંઈ રહે માસ્તર ના જ આપણી પાસે પછી આપણે જે ભણાવી ગણાવી બધી બુદ્ધિ એને આપી પછી આપણને શું કહે છોકરો એ જ કે તમને અક્કલ જ નથી અક્કલ બધી ત્યારે શું આવા અત્યારે જમાનો એવો થઈ ગયો પણ આપણી આર્ય સંસ્કૃતિ શું હતી આ તો રામ ભગવાનની મર્યાદા સ્થાપન કરી છે એ પિતાની આજ્ઞા બાળકે પાડવી જોઈએ કારણ કે આપણું સુખ દુઃખ આપણી અનેક જાતની મુશ્કેલીઓ બધું વેઠીને એને આપણને મોટા કર્યા મોટા કરીને આપણને ભણાયા ગણાયા આપણે સારે રસ્તે ચડાયા ત્યારે હવે આપણું આપણે એનું સુખ દુઃખ સહન કરવાનું થયું પછી બાપને કંઈક એવું હોય તે હોય કદાચ વૃદ્ધાવસ્થામાં જરા બોલવા ચાલવામાં આગું પાછું થાય એ બધું સહન કરવાનું રહ્યું કારણ કે આપણે નાના હતા ત્યારે શું લાતો મારીએ છીએ પેશાબ કર્યા છે એના મોડામાં થૂક્યા છે એનો બાળ તાણ્યા છે દાઢી તાણીએ છીએ બધું કેટલું કર્યું છે નહીં કર્યું કાંઈ બધું એને સહન નથી કર્યું આપણે માટે એ ભૂખે પેટે રહ્યા છે ને આપણને ખવડાવ્યું છે આટલું બધું પણ આપણે માટે કર્યું હોય પણ આપણે મોટા થયા એટલે કંઈક એને અક્કલ નથી ભાઈ અક્કલ બધી છે પણ આપણી ફરજ છે કે એની પણ આપણે સહન કરીને અવસ્થા એની સેવા આપણે કરવી આપણી સેવા પહેલી એમને કરી હવે આપણે એમની સેવા કરવી ત્યારે આ આપણી આર્ય સંસ્કૃતિ આ ભારતીય સંસ્કૃતિ શું એ રામાયણમાંથી આપણને જાણવા મળે એટલા માટે આ વાત છે કે એ પ્રમાણે એમને આજ્ઞા કરી તો રામચંદ્ર કંઈ પણ બોલ્યા સિવાય જે આજ્ઞા કરી એની સાથે તરત જ વનવાસમાં પોતે ચાલ્યા થઈ શકો અને ઉપડી ગયા કેમ ના થયું બાપુજી તમને ખબર નથી હું આટલી બધી તૈયારી હું આવું બધું તમારે મને પહેલેથી કહેવું હતું આમ કહેવું હતું મારી આબરૂ શું મારી પ્રતિષ્ઠા શું મારી ગામમાં બીજે તે આમ મારી આબરૂ જાય અનેક પ્રશ્નો આપણે ઊભા થાય પણ એને કંઈ પ્રશ્ન ઊભા થયા નહીં કે બહુ સારું બાપ પિતાજીની આજ્ઞા છે એટલે આપણે એ પ્રમાણે જોવું જોઈએ ચાલ્યા ગયા ભરતની વાત જે આપણે કહીએ છીએ ને કે જે ભરતનો ત્યાગ કે રામનો વનવાસ એ કરતાં ભરતનો ત્યાગ મોટો છે ત્યારે ભરતને ગાદી આપવામાં આવી માતાની આજ્ઞા પ્રમાણે એ થયું એટલે ભરતે પણ જાણ્યું કે આ ગાદીને મારી નથી
આ ગાદી કોની છે? રામની છે. રામને યોગ્ય વસ્તુ આ મળી છે. આ મારી માતાએ ભલે મને ગાદી આપી, એના વચનથી જ મને ગાદી મળે છે, પણ એ મારી ગાદી નથી. મારે માટેની ગાદી નહીં, ભગવાનની રામની ગાદી છે. તે પોતે ઠેર સુધી એ ભગવાનની ગાદી ઉપર ભગવાનની ચાખડીઓ મૂકી અને પોતે દીવાન તરીકે, નોકર તરીકે નીચે બેસીને રાજ ચલાવ્યું. ભગવાન રામ વનવાસ ગયા ત્યાં સુધી પોતે ગાદી ઉપર બેઠીને રાજને ચલાવ્યું, પણ એ રામના એક સેવક તરીકે પોતે એમ જેમ નોકર હોય એ રીતે નીચે બેસીને ચાખડીઓ દરરોજ મૂકે અને ત્યાંથી ઓર્ડર આજ્ઞા લઈ અને પોતાનું કાર્ય કરતા હતા. ત્યારે એ પ્રમાણે એમને સર્વ પ્રકારે ત્યાગ રાખ્યો. માતાનો ત્યાગ કરી દીધો. શું કર્યું? માતાનો ત્યાગ કર્યો ને, કે માતાએ કહ્યું ગાદી તને મળે તો ગાદીએ ન બેઠા. સાથે કે ભગવાનને રાજી કરવા છે, ભગવાન ભજવામાં વસ્તુ આડી આવી કે મને ભલે એને ગાદી આપી પણ આ ભગવાન તો આ રીતે રાજી ન થાય. જો એની ગાદી પર હું ચડી ગયો હોઉં તો ભગવાન રાજી ક્યાંથી થાય? થાય. અને આપણે તો ભાઈનો હક પચાવી પાડીએ કે ભાઈને હતું જ નહીં, ભાઈનું કાંઈ જ નહોતું, મારું જ હતું બધું, આ તો એવું ખોટું છે લ્યો, એમ થઈ જાય છે અત્યારે. પણ ભાઈ આપણે એનો ભાગ છે, એનું ભાગ બધું આપવું પડે, પણ ના પચાવી પડે. કહો તમે અહીં કમાતો એ દેશમાં ભાઈ હોય તો ત્યાંનું એ પચાવી પડે મારે, કે તમે ત્યાં બહુ કમાયા છે મારું અહીં કરી નાખ, પણ તમે જાઓ એટલે મારે રહેવું છે મકાનું, તો એ તમારું હતું જ ક્યાં કશું. આવું બધું થઈ જાય છે. ત્યારે શું કે આપણે આ વસ્તુ તારી સંસ્કૃત નથી, જે જેની વસ્તુ જેનો ભાગ છે લાગ છે આપણે આપવું, આપણું નસીબ આપણી પાસે, એની પાસે એની પાસે. ભગવાન હો હોને આપનારા છે, માટે ખોટી રીતે કોઈ વસ્તુ પ્રાપ્ત ન કરવી તો એમાં ભગવાન સર્વ પ્રકારે રાજી થાય એ આપણે કહે છે. પણ એમ કહેવાનું શું છે કે ભગવાન બનવામાં ભરતને માતા જો આણાયા તો માતાનો ત્યાગ કર્યો, પણ ભગવાનનો ત્યાગ ન કરો. ભગવાન રામને રાજી રાખ્યા, ગાદી ભોગવે તો માતા રાજી થાય, પણ ભલે માતા કદાચ ગુરાજી રહે પણ ગાદી આપણે ભોગવી નહીં ને ભગવાન રાજી થાય એમ કરું તો શું કે ભગવાન ભરતના જે પદાર્થ આડું આવ્યો એનો ત્યાગ, તો એ પ્રમાણે એની અંદરથી એ વસ્તુ મૂકી દીધી. ત્યારે શું કે એમ બધા આગળના ભક્તોએ એ રીતે ઘણું કર્યું છે. અને વિભીષણે કોનો ત્યાગ કર્યો? ભયનો. વિભીષણે તો એને ભયનો ત્યાગ કર્યો કે રામ અને ઓલો રાવણ એ વિભીષણનો મોટો ભાઈ, વિભીષણથી વિભીષણ નાના, રાવણ મોટા હતા. તો રાવણને ભગવાનને વિશે દ્વેષ હતો, તો એને તરત જ મૂકી દીધો, ભયનો પક્ષ ન રાખ્યો, રામનો રક્ષ રાખ્યો. બધી વાત ભગવાનના પક્ષમાં એને વિભીષણ રહે ને. ત્યારે ભગવાન રાજી થયા પછી શું લંકાની ગાદી કોને આપી? વિભીષણને આપી. એટલે ભાઈ રાજ તું ઘર મૂકી લેવા નથી આવ્યો, આ બધું તારું છે ને તારે કરવાનું છે. પણ કહેવાનું શું કે વિભીષણ એવા ભક્ત હતા કે ભગવાનને રાજી કર્યા, અને ભગવાન ભજવામાં પોતાના ભયની જો અંતરાય જો તો એને પણ એને મૂકી દીધો કે આ ભગવાન રામ છે એને રાજી કરવાની છે, આપણે ભયને રાજી નથી કરવાના. તો એ પ્રમાણે તો એમાં અનેક રીતે આ બધું સુખ શાંતિ થઈ જાય છે. ત્યારે કહેવાનું શું છે અમારે કે આ પ્રમાણે આપણે ભગવાનને રાજી કરવા માટે આ બધી વસ્તુ છે. એટલે ભગવાન ભજવામાં આપણા જે કંઈ વસ્તુ પદાર્થ આડું આવે, ડાળિયા પૈસા આડાવે તો એને મૂકી દેવા, ભગવાનને આપી દેવા, એટલે આપણે આડા ના આવે. શું થયું પછી પેલા મળવાના ટાઈમે શું થયું? કઈ ગયા રહ્યા હજુ માં છે કે આપી દો ને બધા ટકા ના 50%, એટલે હવે 50% આવવાના નથી ને બધા આપી યુગાંડા ના યુગાંડા. હવે ગયેલી વસ્તુ આપવાની એમાં વિચાર કરે દાડિયા કે ના એમાં 50%, નહીં નાખેલી વસ્તુ છે યુગાંડા મૂકીને આવ્યા છે આવવાનું નથી, પણ કદાચ કદાચ આવે તો માસે કે એમાંથી 50% તમે આપવાની વાત કરતા. અરે બધા આપવાની, બધા આપી દો કે ટકના 50% રાખો કે ગયું છે, હવે શું કામ માં રાખો બધું લેવાનું. એમને એમ બળતું ઘર કૃષ્ણ પણ કરવાનું કેવો હતો, પણ એમાં દાડે કે 50% કરો કે. અરે કરશો ભગવાન ભજતા જે પદાર્થ આડું આવે એ માયા, આ માયાનું સ્વરૂપ આપણે સમજાવે છે શાસ્ત્રોની અંદર. માયાની વાત કેટલી ઊંડી કેવી રીતની બધી હોય, શ્રીજી મહારાજ સીધો સટ આપણને ઉત્તર એક બહુ સરળતાથી સમજાવી દીધો કે માયા, માયા જેને કહેવાય છે, માયાનું સ્વરૂપ શું. આ માયાનું સ્વરૂપ મહારાજ સમજાવ્યું કે ભગવાન ભજતા જે વસ્તુ આડી આવે એ બધી માયા. એ પછી આની અંદર આપણે સમજવું કે આપણને એમાં આસક્તિ છે એટલે આપણે છોડી શકતા નથી, એટલી માયા છે. એટલે ભગવાન ભગવાન કરતા એ વસ્તુ આપણા જીવમાં અધિક છે ત્યારે મુકાય નહીં, નહીં તો મૂકવા વાર લાગે નહીં. જેને એ હતું એને મૂકવા કંઈ વાર લાગ્યું નથી. એટલે ભગવાન કરતાં અધિક વસ્તુ એ આપણે થવી ન જોઈએ, અને અધિક જો સમજાય છે તો એ આપણને વચમાં આડી આવવાની છે કે ભગવાન સાથે એનાથી રાજી ન થઈ શકે. હા પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? હા કેવા દેહને? પંચભૂતનો આપણો આ દેહ કેનો કેવો છે? પંચભૂતનો એટલે પંચભૂત એટલે શું? આપણા ભૂત ધૂનાવે છે ને, એ ભૂત જોયું છે? ભૂત જોયું છે નથી, સારું થયું નથી જોયું. લોકો વાદો કરે ભૂતમાં આવે છે ને બધું થાય છે ને,
પણ આપણે તો આ મરગાડ્યા છે બધા. શું પંચભૂત એટલે પૃથ્વી, આ જળ, જળ એટલે પાણી, પૃથ્વી એટલે આ પૃથ્વી દેખાય છે આપણે એ બધી, જળ એટલે આ પાણી છે, પૃથ્વી જળ તેજ, તેજ એટલે આ બધો પ્રકાશ બધો છે, તેજ ને વાયુ, વાયુ એટલે હાલે છે બધો, અને આકાશ, જે આકાશ આપણે બધું જોઈએ છે ને એ પાંચ ભૂતો કહેવાય છે, અને એનો આપણો દેહ બન્યો છે. આ દેહની અંદર એ બનાવવામાં એ પાંચેય વસ્તુનો ભાગ છે, એ પાંચ વસ્તુ ભેગી થઈને આપણો દેહ બન્યો છે. ખરે એમાં બધો ભાગ છે ને આ પૃથ્વીનો છે, આ બધો હાલ માઉસ ને બધા છે એ પૃથ્વીનો ભાગ છે. હવે એની અંદર આપણે જે પાણીનો ભાગ નીકળે છે એ પાણીનો ભાગ છે, આ શ્વાસ લઈએ છીએ બધો વાયુનો ભાગ છે, અને આ બધા પ્રકાશને બધું લાઇટ બધું એનું થાય છે, અને આ બધું પોલાણ છે, બધું અંદર પોલાણ છે ને એ આકાશનો ભાગ છે. આપણે પોલાણ છે કે નહીં, બધું પોલાણ છે નહીં, બધા આ નાક વાટે નીકળે, મોડા વાટે બધું એ, અને કાન વાટે બધું કેટલીક વસ્તુઓ, એ બધું પોલાણ છે આપણી અંદર, એટલી બધી વસ્તુ એ રીતે છે. એ બધો આપણી અંદર પાંચે ભૂતોનો એ ભેગું થઈને આ પાંચ ભૂતનો દેહ આપણું બનેલું છે, એટલે પંચભૂતાત્મક આપણો દેહ. હવે એવો જે દેહ પંચભૂતનો દેહ છે એને મૂકીને ભગવાનના ધામને આ જ્યારે જઈએ છીએ ત્યારે એ દેહ કેવો મળે છે? અત્યારે આપણને આવો દેહ તો મળ્યો છે કે આ મનુષ્ય આકાર ને આપણે પંચભૂતનો જેને દેહ કહે છે એ બધો મળ્યો છે, પણ આ જ્યારે દેહ પડી જાય ત્યારે ભગવાનના ધામમાં જઈએ ત્યારે કેવો દેહ મળે છે પાછો, એની વાત પૂછી છે કે એનો દેહ કેવો છે એ વાત કરે છે. આ પંચભૂતનો દેહ તો પડી જ જાય છે ને, એ પાછું જ્યારે દેહ પડી જાય ત્યારે બધું શું કે પૃથ્વી પૃથ્વીમાં છે અને તે વાયુ આકાશ બધું એક એકબીજામાં થઈ જાય, કારણ કે આકાશનો ભાગ બધામાં આપણા બધામાં રહ્યો છે, નાના નાની વસ્તુઓમાં પણ આકાશ રહેલો છે, દરેકમાં પોલાણ વસ્તુ છે એટલે એમાં આકાશનો ભાગ છે, એટલે બધી વસ્તુઓ જ્યારે નાશ પામે ત્યારે પાછું હવની અંદર હવ તત્વો પાછા ભળી જાય છે. અને પણ આપણે મનુષ્ય મળ્યા પછી આપણો મનુષ્ય પાછો બીજો દેહ બંધાય છે, એ દેહ કેવો બંધાય છે એની વાત કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ ફળ ને આશ્રય તેવો જે ભગવાન નો ભક્ત છે તે ભગવાન ની ઈચ્છા કરીને બ્રહ્મમય દેહ ને પામે છે. એ બ્રહ્મય દેહ ને પામે છે કે ભગવાનને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, ધર્મકુળને આશ્રિત વાત કરી ને, ધર્મકુળ એટલે શું કે ભગવાનનું જે કુળ, ભગવાનનું કુળ કોણ કે ભગવાનને જે ધારે ને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે એ ધર્મનું કુળ છે. ભગવાન શ્રીજી માને ધર્મવાળો છે, એ ધર્મ પ્રમાણે આપણે વર્તીએ તો એનું કુળ એ ભગવાનનું કુળ, ધર્મનું કુળ કોણ શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે વર્તે એટલે આપણે આ ધર્મના કુળ છે, એને આશ્રિત બન્યા. એટલે મહારાજ કહે છે એને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ બ્રહ્મતનુને પામે છે, એ બ્રહ્મરૂપ બ્રહ્મતનુને પામે છે. હવે બ્રહ્મતનુ કેવું છે એની વાત કરે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ઘર ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. હવે આવી રીતે ભગવાન છે ને શ્રી સાહેબ કાલે વાત કરી કે આપણે શ્રીજી મહારાજના જે આશ્રિતો છે ને ભગવાન અંતકાળે તેડવા આવે છે એવા આપણા સંપ્રદાયમાં ઘણા દાખલા છે. ભક્તિ ચિંતામણીની અંદર પણ ઘણા નિષ્કુળાંત સ્વામી આ બધા વર્ણન કર્યા છે. શ્રીજી મહારાજે અંતકાળે એ જીવને લેવા માટે આવ્યા છે, એ જીવને તેડવા માટે આવ્યા છે. હવે એ જ્યારે લઈ જાય છે ત્યારે કોઈને આવી રીતે રથ ઉપર લઈ જાય, કોઈને વિમાનમાં બેસીને લઈ જાય, કોઈને કઈ રીતે લઈ જાય, એ ભગવાન જે ભક્તની જે ઈચ્છા હોય, કરે તો ભગવાનની જે ઈચ્છા હોય એ મુજબ એને એના અંદર લઈ જાય છે. અને પણ મૂળ વસ્તુ શું છે કે અંતકાળે આ રીતે જીવોને ભગવાન લેવા આવે છે એવા જે દાખલા, એવા જે વસ્તુઓ એ આપણા સંપ્રદાયની અંદર ઘણે ઠેકાણે મળે છે. અને નિષ્કવાંશ હોય તો તે વખતે પુસ્તકમાં ભક્તિ ચિંતામણીમાં પણ લખી નાખ્યા છે કે અમુક ભક્તોને મહારાજ સાક્ષાત તેડવા આવ્યા છે. ત્યાર પછી પણ ઘણા પરચાઓ એવા આપણે સાંભળવા મળે છે કે શ્રીજી માના દર્શન થયા, સંતના દર્શન થયા, ત્યાં આગળ આવ્યા અને એને લઈ ગયા, કે એને પોતાને તો દેખાય પણ સાથે બીજા માણસને પણ દેખાય, કે જે માણસોને ભગવાન આશ્રિત હોય ને પણ બાજુમાં રહેતા હોય કે બેઠા હોય તો પણ એને તેડવા આવ્યા છે. એવી જાતના દાખલા પણ ઘણા ઓછું છે અને અત્યારે પણ એ રીતે થાય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે કે પોતાના આશ્રિત કને અંતકાળે મહારાજને અંતકાળે જરૂર જાણજો, એ કહે જરૂર એમ છે. મહારાજ કહ્યું છે કે અંતકાળે મારા જે આશ્રિત છે એને હું જરૂર લેવા માટે આવીશ, મારો જે ખરેખર ભક્ત બન્યો છે એને જરૂર અંતકાળે આવીને તેડી જઈશ, એ મહારાજનું બિરદ છે. અને એ બિરદ મુજબ આપણે જો ખરેખર ભક્ત છે તે ભગવાન આપણને લઈ જાય છે, એ પણ હકીકત છે. અને એ પ્રમાણે ભક્ત આપણે વાત છે, હું વાત કરું કે શ્રીજી મહારાજના વખતમાં તવરાનો મેળો છે, નર્મદા કિનારે તવરા કરીને ગામ છે ભરૂચની આજુબાજુ, અને તવરાનો મેળો થતો હતો. તવરાના મેળાની અંદર શ્રીજી મહારાજને જવાનું હતું પણ કોઈ કારણસર મહારાજ ન જઈ શક્યા, એટલે સંતોને મોકલ્યા.
એટલે સંતો ત્યાં ગયા ત્યારે હિટોલા ગામ છે, વડોદરા પાસે હિટોલા કરીને એક ગામ છે. હિટોલાની અંદર બાપુભાઈ ને જીજીભાઈ, જીજીભાઈ પટેલ અને બાપુભાઈ બ્રાહ્મણ, આ બે સત્સંગી રહેતા હતા અને બીજા પણ સત્સંગી હતા, પણ આ બે મુખ્ય ભક્ત. એને મહારાજે લખેલું કે આપણે તવરાના મેળે સંતો જાય છે, માટે તમારું ત્યાંથી વાહન જોડી અને સીધું આપીને એમને મોકલજો અને તવરાનો મેળે કરીને પાછા આવજો. એટલે મહારાજને આજ્ઞાથી એમને પોતાના બળદ ગાડું અને સીધું સામાન ભરીને સંતોને બેસાડી અને ત્યાં આગળ મોકલ્યા. સંતો ત્યાં તવરાનો મેળો કરીને બધું પાછો આવ્યો. પછી થોડો સમય ગયા પછી, વર્ષ બે ત્રણ વર્ષ ગયા પછી, જીજીભાઈનો આવડદા આવી ગયો, પૂરો થઈ ગયો. એટલે શ્રીજી મહારાજ પોતે એને તેડવા માટે આવ્યા. હવે તેડવા માટે આવ્યા એટલે બાપુભાઈને દર્શન આપ્યો. બાપુભાઈ જે બીજા ભક્ત હતા એને મહારાજે દર્શન આપ્યો. મહારાજ પહેલાં તો રાજી થાય કેમ, મારે કે આ જીજીભાઈને અમે લેવા માટે આવ્યા છે. અરે મહારાજ, તમે જીજીભાઈને લઈ જશો તો તમારો સત્સંગ આખો તૂટી પડશે, કેમ કે એને લઈને તો આ બધો સત્સંગ છે ગામમાં, જે કંઈ સત્સંગ કથા વાર્તા કરીને મળ્યા જીવ છે, માટે એને ના લઈ જાઓ, એ લઈ જશો તમારો સત્સંગ બધો રહેશે નહીં. એટલે બાપુભાઈએ ખૂબ મહારાજને પ્રાર્થના કરી. એટલે મારે કે બહુ સરપ્રાઈઝ, અમે આવ્યા છીએ એટલે એમ તો પાછું ન જાય, પણ એનો બળદ છે એને લઈ જશો, કારણ એનો બળદ છે અમારા સંતને અર્થે જૂતેલો છે, સેવામાં કામમાં આવ્યો છે, તેના બળદને લઈ જશો. એટલે એ જીવને સારી ગતિ થઈ જાય. તો એ પ્રમાણે મહારાજે એ બળદને પછી રાત્રે લઈ ગયા, જીવનો લઈ ગયા. અને બળદ આમ ખડખાતો ખાતો ઊભો ઊભો જ, કાંઈ મોદો નહીં, કાંઈ બીજું કાંઈ શું નહીં, અને એમને દેહ પડી ગયો. પછી સવારે બાપુભાઈ એકદમ ગયા જીજીભાઈ પાસે. જીજીભાઈને જઈને વાત કરી કે મહારાજ આજ રાત્રે આવ્યા હતા, દર્શન આપ્યા અને બધું આમ છે, તો કેમ, તો કે એમને કહ્યું કે મેં જીજીભાઈને લેવાયા છે, તો કેમ શું થયું પછી, તો કે મેં ના પાડી, મેં બહુ પ્રાર્થના કરી મહારાજને આમ કહ્યું. અરે જીજીભાઈ કે ભગવાન તેડવાય ને શું, આ જગતમાં શું લાભ હતો લેવા, તમે ભાઈ ભગવાન તેડવાયા ને આવરી વચમાં ક્યાં તમે આડો કર્યું, તો કે અમારે જરૂર હતી, મેં પ્રાર્થના કરી છે અને મહારાજે સ્વીકારી છે, પણ એમને એમ કહ્યું છે કે એમનો બળદ છે ને લઈ જઈશું. તો કે આપણે એ વસ્તુ જોઈએ, ખરેખર જો સાચી વસ્તુ હોય તો બાપુભાઈ જીજીભાઈ કે આપણને ખ્યાલ આવશે કે મહારાજ આવ્યા છે, વાત સાચી છે. જોયું તો બળદ એમને એમ ચાલ્યો ગયો, આમ ખર મોડામાં છે ને બીટના વળી નામ આમ થઈ ગયું બળદ, હાજો હમો કાંઈ નહીં કશું જ નહીં, એકદમ બળદ ગયો. એટલે બધાને પ્રતીતિ થઈ કે મહારાજ કેળવા આવ્યા, વાત સાચી છે. ત્યારે કહેવાનું શું કે આવા અનેક દાખલા, અનેક આપણા પ્રસંગો આ સંપ્રદાયની અંદર છે અને એ બહુ જ ઉચ્ચ વસ્તુ છે. ત્યારે કહેવાનું શું, અનંત કાળે ભગવાન છે શ્રીજી મહારાજ, જો આપણે ખરેખર ભક્ત છે તો આપણને લેવા માટે આવે છે, અને એ આવે છે તે આ રીતે કે કોઈ વખત પોતે પોતાની રીતે ચાલીને પણ આવે, વાહન લઈને આવે, મોટર કે પછી આપણે શું આ બ્લેન કે જે કંઈક એ લઈને બધો, રથ ઘોડા એવું બધું લઈને પણ આવે છે અને એમાં લઈ જાય છે. બીજા અનેકને પાછા દર્શન પણ એ રીતે આપીને લઈ જાય છે, એટલે જેથી બધાને પણ ખ્યાલ આવે કે ભગવાનનો પ્રતાપ છે, ભગવાનની ઈચ્છા છે. ત્યારે કે મારે કે જ્યારે અંતકાળ આવે ત્યારે આ દેહ છે બ્રહ્મ તનુમય થાય છે. આ પંચભૂતનો દેહ છે, પેલું દેહ છે એ આપણે આ મનુષ્ય આકાર જેવું છે, આપણો આકાર મનુષ્યના જેવો જ રહે છે, પણ એ પ્રકાશમય બને છે. એટલે એની અંદર આ જાતનો જે આપણે કહીએ છીએ ને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એનો ભાગ નથી રહેતો, એ બધું મટી જાય છે અને એકદમ ભગવાનની ઈચ્છાએ કરીને આપણો દેહ છે એવો તેજોમય, પ્રકાશમય, પણ એ મનુષ્ય આકાર જેવો બને છે, કે એની અંદર બીજું કોઈ પણ જાતનો માયાનો ભાગ રહેતો નથી. એટલે ભ્રમરૂપ બનીને એ જીવ ભગવાનના ધામને પામે છે, એટલે એ રીતનો આપણો આકાર બની જાય. હવે એ જાય છે ત્યારે ભગવાન આ રીતે એને દર્શન આપીને લઈ જાય છે જીવોને, એ પણ વાતનું વર્ણન કરે. પપ્પા, અહીંયા આગળ એક પ્રશ્ન ઊભો થાય છે. હા, કે આ બળદે તો ફક્ત આટલી જ સેવા કરી અને મહારાજને લઈ ગયા, અને હરિભક્તોમાં પંચવર્તમાં પ્રગટ થવાનું સ્વરૂપ ઉર્ગે છે અને બધાને લેવા આવતા હોય એવું દેખાતું નથી કે સાંભળતું નથી, કેમનું માનવું? ના, એ તો એવું છે ને, આ ભગવાનની ઈચ્છાની વાત છે. ભગવાન તો બધાના આશ્રિતો બધાને લઈ જાય છે. આપણે આવી ભક્તિ કરીએ અને આવી નિષ્ઠાને આવી સેવા કરીએ, કદાચ આપણને કોઈ દર્શન ના આપે, અગર બીજાને દર્શન ના આપે એટલે કહીને આપણે ભગવાનના ધામને નથી પામ્યા એવું નથી. એ તો મહારાજની ઈચ્છાની વસ્તુ છે, કોઈ વખત આવી રીતે પોતે દર્શન આપીને લઈ પણ જાય અને કોઈ વખત ન પણ આપે. એટલે એ રીતે પણ છે કે ન આપે એટલે કરીને આપણને એમ નથી કે આ વસ્તુ એ મહારાજ નથી આવ્યા અને નથી એ જીવ ભગવાનના ધામને પામ્યો, એવું નથી. એ ભગવાનની ઈચ્છાની વસ્તુ રહી, એટલે કોઈ વખત પોતાની ઈચ્છા હોય તો આ પ્રમાણે કરે, અને ના ઈચ્છા હોય તો એમને મેં લઈ જાય, કોઈને દર્શન કર્યા છે પણ લઈ જાય છે, હકીકત વસ્તુ છે. કારણ કે આપણે ભગવાનના આશ્રિત બન્યા છે, એટલે ભગવાનને સંત સિવાય તો આપણને કોઈ લઈ જવાનો કોઈ સમર્થ નથી, એ તો એ જ આવીને પોતે આપણને લઈ જશે. ભગવાનની ઈચ્છાની ઉપર, એ વસ્તુ ભગવાનની ઈચ્છાની ઉપર છે કે ભગવાનની ઈચ્છા આવે તો આ રીતે આપે, કંઈ કોઈ જીવને એવો સમાસ કરવો હોય તો એ રીતે કરે, અને પોતાની ઈચ્છા એમ ન હોય અને એમને એમ પોતાના ભક્તોને લેવા તો એમને મેં લઈ જાય. એટલે એ રીતે છે. એટલે આપણા બધા ભક્તો મહારાજના વખતમાં હજારો લાખો છે,
આ બધાના ક્યાં પરચામાં લખ્યા છે? આ તો સામાન્ય દુષ્કાળ સમય 5-10-25 જ લખ્યા છે, પણ એવા તો હજારોના દાખલા છે, પણ બધાને નથી લખ્યા. એટલે બધાને દર્શન નથી આપ્યા કે નથી થયા, એટલે કરીને બધા ભગવાનના નામને નથી પામ્યા, એવું નથી. બધાને ભગવાન પોતાના આશી છે. અને મહારાજે કહ્યું છે કે આ રીતે જે મારા કહેવાય છે, મારા જ માત્ર કસર રાખવી નથી. મતે 45માં મહારાજે વાત કરી છે એને વિશે, સર્વ પ્રકારે મારા અક્ષરધામને સર્વને પમાડવા છે. એટલે એ તો ભગવાનના આપણે આશ્રિતને આપણે એની વિશે આજ્ઞા ઉપાસના આપણી દ્રઢ છે, એટલે એને લઈ જઈએ છીએ. એટલે ના દર્શન થાય કે થાય એ કોઈ વસ્તુ નથી, એ ભગવાનની ઈચ્છાની વસ્તુ છે. કોઈને સમાસ કરવો હોય તો કોઈ વખત ભગવાન એવું દર્શન કરીને કરાવે છે, અને ન હોય તો પોતે એમને બી પોતાના ભક્તો લઈ લે છે. અરે નરકે મુક્તાન સ્વામી જેવાનું અમે સમાધિ કરાવતા નથી, અને સામાન્ય જીવને સમાધિ કરાવી છે. ત્યારે શું મુક્તાન સ્વામીની એવી પાત્રતા નહીં હોય? કોઈની પાત્રતા અપાર હતી, જબરજસ્ત હતી, સાધુતાની મૂર્તિ હતા. ત્યારે મારે કે અમારા મોટા મોટો અવગુણ છે શ્રીજી મહારાજ કે શું કે સામાન્ય જીવને સમાધિ કરે, મુક્તાન સ્વામી સમાધિ નથી કરાવતા. એ મોટા મુક્તાન સ્વામી અખંડ સમાધિ હતી, એટલે એને શું સમાધિ કરાવી? મુક્તાન સ્વામી અખંડ મહારાજમાં સર્વ પ્રકાર એટલે સમાધિ હતી કે નહીં? એટલે એ રીતે આપણે નથી, આ તો મહારાજની ઈચ્છાની વસ્તુ છે. એટલે આપણે તો બધા અક્ષરધામને મહારાજને પામવાના છે, નિષ્ઠા નહીં તો આપણે છે. એટલે આ તો કહેવાનું છે, કેટલી વખત આ છે એટલા મહારાજ કહ્યું કે ભાઈ ભગવાન આ રીતે આવીને તેડી જાય છે. એટલે હકીકત વસ્તુ છે કે આ પ્રગટ પ્રમાણ આપણો સંપ્રદાય છે, અને પ્રગટ પ્રમાણ વાત છે, અને પ્રગટ પ્રમાણ આપણને મહારાજ આવીને તેડી જાય છે, આવા દાખલા મોજું છે. એટલે કરીને બધાને ભગવાન આ રીતે આપણે સાચાના થયા છે તો આપણે અક્ષરધામને બધા પામેલા છે. હવે પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજ ને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધની રીતે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? એનું શું કારણ છે? હરજી ઠક્કર જે મહારાજના કારભારી હતા, લોકોને મોટે ખોજા હતા, હરજી ઠક્કર ને લાદો ઠક્કર, એ બે જેના આમ બે બીજી બાજુ પોતાનો વેપાર હતો મોટો, જબરજસ્ત. હરજી ઠક્કર પણ એવા તેગડે લાખોની ઉઘરાણી મૂકીને મહારાજની સેવામાં આવી ગયેલા મોટા વેપારી હતા, બહુ સારો વેપાર કરતા હતા. પણ મારે કે અમારે અહીંયા દાદા ખાચર ત્યાં જરૂર છે, ત્યાં તમે આવો અને એનો કારભાર આ રાજનું બધું કરો. પણ કે અમારા જ વેપાર છે, અને વેપારમાં કે શું થઈ રહેશે, પણ આ સેવા એટલે એને કહ્યું કે આ શ્રીજીમાની આજ્ઞા છે તો ભાઈ આ પૈસા તો મહારાજની જ છે, એમ કરીને પોતે બધી ઉઘરાણી હતી વેપાર હતો મૂકી અને મહારાજની સેવામાં રહેલા. દાદા ખાતેનો આખો કારભાર એટલે અરજી ઠક્કર અને રાધો ઠક્કર. એ અરજી ઠક્કર એ ખરેખર ભક્ત રાજા હતા, અને એવા મહારાજ વિશે અને નિષ્ઠાવાળા હતા. એટલે કહેવાનું શું છે કે એમને પછી આ પ્રમાણે મહારાજે વાત કરી કે અરજી ઠક્કર કે છે કે આપણું શું છે? આવો બસ એટલે એ રીતે પ્રશ્ન એમને પોતે પૂછ્યો કે મહારાજ આવી સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? ખૂબ સત્સંગ કરે છે કે લોકોને ઘણા દિવસ આમ સત્સંગ કરે છે તોય પણ એમાં ગાઢ પ્રીતિ થતી નથી, એને બીજામાં આમથી ગાઢ પ્રીતિ આપણને કેવી છે કે એમાં જબરજસ્ત આપણને ગાઢ પ્રીતિ થઈ છે, કે એને માટે કંઈ બહુ સમય કે ઉપદેશ કરવો પડે નહીં, કે કોલેજમાં જવું પડે નહીં, એને માટે જવું પડે છે કે ભાઈ આ દીકરામાં એજ કરજો, કે દીકરાને કંઈ બાપમાં એજ કરજો, કે આ સ્ત્રીમાં એજ કરજો, એવું કંઈ કહેવું પડતું નથી, પૈસામાં એજ કરજો, એ થઈ જ જાય છે એની અંદર. એ ગાઢ પ્રીતિ એમાં સહેજ જ થઈ જાય છે, એમાં કોઈ કહેવું પડતું નથી, કોઈ એમાં નિશાળમાં કોલેજમાં જવું પડતું નથી, પણ એને થઈ જાય કે આ મારું છે, અને એને વિશે પ્રીતિ સહેજે થઈ જાય છે. કોઈને કહેવાની વસ્તુ રહેતી નથી, ઉપદેશ આપવો પડતો નથી, દાખલો કરવો પડતો નથી, આમાં જ બધો દાખલો કરવો પડે છે કે ભાઈ આમાં પ્રીતિ કરો કરો એમ રાત દિવસ વાત કરવી પડે. અને પહેલાં તો તરત જ કે આ તો અમારું છે એમ કરીને ચોટી જ પડે છે, ત્યારે એમ પ્રીતિ એમાં સહેજે થઈ ગઈ છે. ત્યાં સમય કે આ ઘણા દાડા સત્સંગ કરે છે તો પણ એમાં ગાઢ પ્રીતિ થતી નથી, એનું શું કારણ? સત્સંગ થાય પછી તો આ પ્રીતિ થવી જ જોઈએ. આપણે રાત દિવસ આ સત્સંગ કથા વાર્તા કરતા બધું હોય તો પણ એમાં ગાઢ પ્રીતિ થતી નથી, એનું શું કારણ છે? એ પ્રશ્ન થયો કે રાત દિવસ આ પ્રમાણે કરીએ છીએ, બધું કરીએ છીએ, છતાં પણ એવી પ્રીતિ નથી, એનું શું કારણ? હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. એને મારે કે ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી, જે સત્સંગ તો કરે પણ જેવો છે એવો ભગવાનનો મહિમા એ એના જીવમાં હજુ સમજાયો નથી. કહેવા પૂરતી વાત છે, સત્સંગ કરે બધું કરે ત્રીજું કરે, પણ ભગવાનનો જેવો છે એવો મહિમા કે અનકોટી બ્રહ્માના રાજાધિરાજ પરમાત્મા એક વસ્તુ આપણને મળી છે તો પછી આપણે કોઈ જાતનો વાંધો આવ્યો નથી. આપણું કલ્યાણ જરૂર છે જ, એમાં કોઈ જાતનો સંશય નથી, અને આપણું જરૂર એ પ્રાપ્તિ આપણને થવાની છે. આપણે એકાંતિક થવાના છે, બ્રહ્મરૂપ થવાના છે, અક્ષરધામને પામવાના છે, એ હકીકત વસ્તુ છે. એમ એના જીવમાં એને બધું દ્રઢ થઈ જાય છે કે આ લોકમાં કોઈ આપણને એવી વસ્તુ મળી હોય તો આપણે એનો કેટલો બધો મહિમા
એની મોટપ સમજ્યા હોય તો રેક આપણને કંઈ વાંધો આવવાનો નથી કે આવા મોટા માણસનો આપણને સંબંધ છે, આવા સારા માણસને આપણે બરાબર રીતનું છે, અડધી રાતે ગમે ત્યારે જે આપણું કામ થાય છે એટલે એને એવું ફરે છે, એને વધુ રહે છે, તો એનો આનંદ એને સુખ એનું આયા જ કરે છે. એમ શું કે ભગવાનનો એવો મહિમા જે છે એ જો આપણે સમજ્યા હોય તો આપણને એમ ના થાય કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણી વાસના જશે કે નહીં જાય, આપણા સ્વભાવ જશે કે નહીં જાય, આપણું શું થશે કેમ થશે એ સ્વાંકને વિચારે નહીં. એને એમ જ થાય કે આ વસ્તુ આપણને મળી છે એટલે આપણે, એટલે માર કે એને ગાઢ પ્રીતિ ન થવાનું કારણ શું કે જેવું છે એવું જો એ ભગવાનનું સ્વરૂપ આપણને સમજાઈ જાય તો એમાં પ્રીતિ આપણને પછી થઈ જાય કે આ જ વસ્તુ આપણે માટે સુખદાયક છે, આપણે માટે લાભદાયક છે, એમ એના જીવમાં દ્રઢતા થઈ જાય તો પછી એને સત્સંગમાં જેવી છે એવી ગાઢ પ્રીતિ સહેજ થઈ જાય. એને કંઈ રહેતી નહીં, એટલે સત્સંગ તો કરે છે પણ ભગવાનનો જે મહિમા સમજવાનો એ આપણામાં સમજાયો નથી એટલે એમાં પ્રીતિ થતી નથી. બસ હવે આ સાધુ છે એ શું આપણને કરે કે આ ભગવાન નો મહિમા સમજાવવા માટે જ બધી વાત કરે કે ભાઈ આ જગત મૂકી દો, પૈસા મૂકી દો, આ બધું ખોટું છે, આ નાશવંત છે, એ બધું કે પણ પછી શું કે કે લ્યો આ સાધુ કે અક્કલ છે આ બધું ખોટું હતું છે, આવું ને આવું ગપ્પા મારીને અમને સમજાવાયા છે, લ્યો તારે આમ બધી વાત કરે કે ના કરે. તારે એમ થાય કહે છે કે શું કે સાધુ છે એ તો આપણને એ ભગવાનનો મહિમા સમજાવ વાત કરે, પણ પેલા આપણા સ્વભાવને અનુકૂળ ન કરે વાત એટલે તરત વહમું લાગે કે ના લાગે, તરત લાગે કે તાર શું સ્વભાવને ન મૂકે પણ પછી સાધુને અભાવ આવી જાય કે આ સાધુ તો રાત દિવસ આપણું ખોદે છે, પણ ખોદે છે શું, કોને ખોદે છે, આપણા સ્વભાવને ખોદે છે, આપણી વાસના કરવા માટે વાત કરે, બીજું કંઈ છે કોઈ માટે નથી. શિવલાલ શેઠ મોટા વેપારીને લાખોપતિ હતા તો ગુણાચાંદ સ્વામી એ સભામાં કહ્યું કે હાડકું કોણ ચાવે છે, ભોપારીનો કટકો ચાવતા હતા પણ કટ કટ બોલે ને, ભોપારીના કટકા ખાતા હોય તો કટાકટ બોલે, હવે સભામાં આ વાત સારી લાગે નહીં તો ગુણાચાંદ સ્વામી તરત કહ્યું કહો, તો પછી એને શિવલાલ પણ મુમુક્ષુ હતા એટલે ઊભા થઈને થૂકી નાખ્યું. તો કહેવાનું શું કે એમને એમ હતું કે આ સાધુ છે આપણા સ્વભાવ માટે વાત બરાબર કરી કે આવો સ્વભાવ ખોપારી ખાવાનો સ્વભાવ ખોટો છે એ આ આપણે શોભતો નથી, તો એમને થૂકી નાખી અને પછી ખાવાની બંધ કરી દીધી. ત્યારે સ્વામીરાજ પણ કહેવાનું શું એ બીજો જો હોય અને જો સંતનો એવો મહિમા ન સમજો હોય તો તરત મન પાછું પડે કે ના પડે કે આ સાધુએ સભામાં મારું અપમાન કર્યું, સભામાં મને આમ કર્યું, અરે ભાઈ સભામાં કર્યું તો સારું થયું, એમાં શું વધારે વહેલું જશે આપણું, પણ પેલો મેં તમારી આબરૂ ગઈ પ્રતિષ્ઠા ભાઈ કોઈ પણ આપણે ભગવાન આગળ ને સંત આગળ જ આપણે મૂકવાનું, બીજે ક્યાં મૂકવાનું, પણ જો મહિમા હોય તો એને આગળ કંઈ વાંધો ના આવે કે આપણે જેનો કોઈ મહિમા સમજ્યા હોય કે આપણે આ નોકરીઓ ધંધાને બધું કરીએ છીએ, આપણો બોસ હોય કે મોટો હોય કે એ આમ નથી કરવાનો અક્કલ નથી તો એ સાંભળી લે બરાબર છે ભાઈ આપણી અક્કલ નથી એની હારી છે, ત્યારે કે મહિમા સમજ્યા છે એનો કે એની પાસે નોકરી કરીને આપણે હા લેવા છે લેવા નહીં દાડ્યા, ભલે બોલી ગયો ભલે અક્કલ નથી સારું કહ્યું પણ એમાં આપણે કંઈ એનો અવગુણ અભાવ આવે નહીં. એમ આપણે કલ્યાણ જો માન્યું છે તો આપણે કદાચ સ્વભાવ માટે આપણા એ દૂષણ કાઢવા માટે કદાચ કહે તો આપણે સવરું લેવું અને રાજી થવું, તેમાં કોઈ જાતનો વાંધો ના આવે. ત્યારે સ્વામી કે એમ આપણને આ ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાવવા માટે આપણા જીવમાં આપણા સ્વભાવને કદાચ સંતો છે આપણી વાસના છે જગત કાઢવા માટે આવી વાતો કરે તો એ જો વાતના એના એનો જો અભાવ આવે છે તો પછી સંતનો ભગવાનનો મહિમા એને સમજાશે નહીં, પણ એટલે રાજી થવું કે બહુ સારું આપણા માટે કહ્યું છે એ બરાબર કહ્યું છે એમ સમજીને એનો ગુણ લે તો વાંધો આવે નહીં. વાતના કરનારા અવગુણ લે એમને ખબર નથી આમ નથી તેમ નથી, પણ ભાઈ આપણો સ્વભાવ એવો હતો એને માટે વાત કરી છે, એમને બીજું શું લેવાનું છે, આપણી પાસે સંતને કાંઈ પણ લેવું છે કશું લેવાનું નથી, કંઈ લેવાની કોઈ વાત નથી, લેવાનું એટલું છે કે આપણું આ કંઈ જે ભગવાનને રસ્તે વચમાં આડું આવતું એ કાઢવા માટે બધી વસ્તુ છે, પણ આપણને એમ થાય કામ કરી વાતો કરી આમ તેમ કરીએ છે દાડિયા હા ના લે કે આ ધર્માદો માગે છે તે શું કરવા માગે છે એમ એમને એમ બધું મારે ઠીક આપણને ખોટું કરવું છે ને એમને સાચું કરવું છે એમ થાય ને આ બધું માગી માગીને હા હા એમ પાસે થાય આ તો કે ઠીક છે સાધુ એમ આપણને ખોટું કરવાનું કહે છે પાસે એ તો ભેગું કરીને બધું લઈ જાય છે પણ એમાં જો એમને કહે છે જોગી બાપાએ સાસી બાપાએ આ બધું કર્યું કંઈ એમને પોતે લઈ નહીં રહ્યા આપણા સુખ માટે કર્યું કે નહીં આમ તારે એટલો શું કે આપણામાં એમાં એટલો બધો ફેર છે કે એને કંઈ આપણા જેવો વ્યવહાર કે સંસાર નથી એ છે આપણા બધાએ કુટુંબ માનીને આપણા જીવનું કલ્યાણ થાય એને માટે આપણી વસ્તુ અંગીકાર કરીને સર્વજીવના કલ્યાણ માટે વાત કરી
મંદિરો કર્યા, આ બધી જાહોજલાલી કરી, કાંઈ પણ કરી, એમાં એમને કંઈ પોતાને સ્વાર્થ ખરો કે ચાલો આ લઈને પોતે અંગત રીતે એનું સુખ ભોગ્યું કે એની રીતે પોતે મોહત્સવ કર્યા કે આનંદ કર્યા કે પોતાના સગાવાળા સ્નેહીને, એવું કશું જ નહીં. અને સગાવાળા જે કોપડે છે, આ બધું કુટુંબ મારા કહે છે, આ બધા જે વૈષ્ણવ અમારી નાથ જા છે, એટલે એને માટે એમને જે કંઈ આપણે પાસેથી વસ્તુ ચીજ પદાર્થ લઈ અને બધાનું કલ્યાણ શ્રેય કેમ થાય એટલા માટે વસ્તુ એને, એને બીજી કઈ વસ્તુ છે નહીં. પણ પેલું જો ન સમજાયું હોય એવો મહિમા તો આપણને થાય કે લો આપણને ખોટું કરાશે ને એ તો બધું ભેગું કરતા લાગે છે, આ આપણો વ્યવહાર છે ને એમનો વ્યવહાર છે, એમ થાય કે નહીં. આપણો બૈરા છોકરો આ કુટુંબને ઘરનો જેમ વ્યવહાર, એમનો મોટો વ્યવહાર છે આ મંદિરો કરીને બેઠા, પણ આપણા વ્યવહાર એમાં ખોટ છે. આપણે બૈરા છોકરાને કુટુંબને દેહ માટે જ કરીએ છીએ, જે આવે કે બીજાને કરીએ કે લો તમે જરા, ના ના એ તો ભાઈ આમ આમ મૂકી દે તરત જ તિજોરીમાં. અને આ બાપા પાસે હજારો લાખોના બધી ગમે એટલી વસ્તુ, પણ શું આ મંદિરો, એની અંદર આવો હજારો માણસ આવો અને આ મોક્ષનું દ્વાર સદાવ્રત ખુલ્લું છે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રહે. ધર્મ વંશીને દ્વાર જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રહે. તે સ્વામી કહે છે આપણે આ બે સદાવ્રત ખુલ્લા છે કે ડંકો વાગે હરે થાય હાવ જમી લો અને આ ભગવાનના દર્શન કરો અને જીવનું કલ્યાણ કરો. લો આ બે સદાવ્રત એમને ખુલ્લા, એમાં છે કે આ મારો આ તમારો આ અમને નહીં આને નહીં, કોઈ પણ જીવ આવે બધા જીવો માટે સર્વજીવ હિતાવહ છે, ત્યારે એને કંઈ બીજો સ્વાર્થ નથી. પણ પેલું આપણને એમ હોય ત્યારે એમ થઈ જાય ત્યારે સ્વામી કે આ પ્રમાણે એમનું એ જીવ એ અનેક જીવના કલ્યાણ માટે એમનું કાર્ય છે, એટલે એમને પોતાને અંગત કોઈ સુખ કે લાભની વસ્તુ નથી. ત્યારે આપણામાં એમાં અનંત ગણો ફેર છે, આપણો વ્યવહાર છે અને એ વ્યવહાર, પણ એ વ્યવહાર કેવો છે કે કલ્યાણ ને પરોપકાર માટેની વસ્તુ છે, આપણો આપણા સ્વાર્થ માટેનો બને છે, એટલે આપણો એનો ઘણો ફેર છે. એટલે મારે કહે છે એક સંત છે એ ભગવાનનો મહિમા સમજાવવા માટે કદાચિત આપણા સ્વભાવને પ્રકૃતિને કોઈ વાત કરે તો પેલો જો આપણે આવો મહિમા ન સમજાવે તો આપણને એનો અભાવ આવે કે આમ કરીને આમ કરે છે, તેને વિશે દોષ થાય. તમે કે પછી ભગવાનનો મહિમા આપણને ક્યાંથી સમજાય? ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાય નહીં, જેવો છે મહિમા સમજાય નહીં તો આ સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય નહીં. સત્સંગમાં ગાઢ પ્રીતિ એટલે શું કે જે સંત છે એમાં આપણે ગાઢ દ્રઢ પ્રીતિ કરવાની વાત છે. તો એવા સંતને વિશે ગાઢ પ્રીતિ થાય તો સાંઈ કહે છે આપણને ભગવાનનો જેવો મહિમા સમજાય અને આપણા અંતરમાં રહેલા જે આ વાસના છે બીજું છે બધું નિર્મૂળ કરી નાખે, શાંતિ કરી નાખે. એટલે એ વાત ના કરનારા છે એ આપણા સારા માટે વાત કરે છે, આપણા ભલા માટે વાત કરે છે, જે કંઈ કરે છે પણ સારું છે સારા માટે કરે છે. એટલું જો સ્વામી કે સમજાય તો આ સત્સંગમાં જેવી છે એ ગાઢ પ્રીતિ થઈ જાય. હવે પાપ કયું પાછું? હા છે, એ પાપ છે કે એને વિશે આપણને અભાવ આવે છે, એ મોટા મોટું પાપ કે એ તો કલ્યાણ કરવા માટે આવ્યા છે, એને કોઈ સ્વાર્થ છે નહીં. પણ આપણને થાય કે ના કંઈ કામનું આમ છે તેમ છે, ત્યારે સ્વામી કે પાપ આપણને નડે કે આપણી અંદર રહેલી જે વસ્તુ છે વાસના છે સ્વભાવ છે એ પાપ છે, પાપે કરીને આપણને એને વિશે અભાવ આવ્યો. બાકી એમને તો કંઈ છે નહીં, એમને ક્યાં છે? તમે કરો તો ભલે ના કરો તોય ભલે, સમજો તોય ભલે ના સમજો તોય ભલે, એમને કંઈ કલ્યાણમાં અધૂરું છે, એમને કંઈ પ્રાપ્તિમાં અધૂરું છે, કાંઈ નથી. એ તો આપણા માટે આ દિવસ શાસ્ત્રીમાં આજે 86 વર્ષ સુધી દાખલો કર્યો, યોગી બાપાએ 80 વર્ષ સુધી દાખલો કર્યો, શું કોરા કર્યો બધું દુઃખ સુખ ગામોગામ ફરી આ તે બધું કરીને, કંઈ એમને પોતાને કોઈ આ લોકો દુનિયાની મહત્તા કે કોઈ દુનિયાની પ્રાપ્તિ કરવી હતી? એને તો હતું નહીં. એક જ ભગવાનમાં તમે સર્વ પ્રકારે જોડાવ, અમે જોડ્યા છીએ અને અમને જે સુખ આવે છે તમને સુખ આપવું છે. સત્સંગમાં અમારે જેમ ગાઢ પ્રીતિ છે ભગવાનમાં પ્રીતિ છે એમ તમને કરાવે છે, એ એમનો દાખલો હતો. પણ એ ન સમજ્યા હોય તો એને કરીને સ્વાઈ આપણને થાય, માટે કંઈ પાપે કરીને આવી ગાઢ પ્રીતિ થતી નથી. એટલે આપણામાં દેહ ભાવ છે. શાસ્ત્રીમાં આજે 86 વર્ષ સુધી દાખલો કર્યો, યોગી બાપાએ 80 વર્ષ સુધી દાખલો કર્યો, શું કોરા કર્યો બધું દુઃખ સુખ ગામોગામ ફરી આ તે બધું કરીને, કંઈ એમને પોતાને કોઈ આ લોકો દુનિયાની મહત્તા કે કોઈ દુનિયાની પ્રાપ્તિ કરવી હતી? એને તો હતું નહીં. એક જ ભગવાનમાં તમે સર્વ પ્રકારે જોડાવ, અમે જોડ્યા છીએ અને અમને જે સુખ આવે છે તમને સુખ આપવું છે. સત્સંગમાં અમારે જેમ ગાઢ પ્રીતિ છે ભગવાનમાં પ્રીતિ છે એમ તમને કરાવે છે, એ એમનો દાખલો હતો. પણ એ ન સમજ્યા હોય તો એને કરીને સ્વામી કે આપણને થાય, માટે કંઈ પાપે કરીને આવી ગાઢ પ્રીતિ થતી નથી. એટલે આપણામાં દેહ ભાવ છે એટલે નથી થતી. અરે એ સંતને સંગે કરીને જાય, બીજે કંઈ આપણે જે કંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય કંઈ પાપ થયો હોય તો ક્યાં જાય? એ સંત સમાગમ પાસે જઈએ એટલે થઈ જાય. એક ઘડી આધી ઘડી તાકી આધી તુલસી સંગ સંત કી કટે કોટી અપરાધ, એવા જે સાચા સંત છે એના સમાગમમાં એના આપણે દઈએ તો એથી કરીને આપણો પાપ છે એ સ્વયં કે નાશ થઈ જાય છે. એટલે જે કંઈ આપણે બહાર જાણે અજાણે કંઈ પાપ થઈ ગયા હોય એ જ્યારે આવા સમાગમમાં આવીએ સંત પાસે આવીએ એ આપણે ભગવાનનો આશરો કરાવી અને આપણો બાપ બારીને ભસ્મ કરી નાખે, એટલે જે કંઈ પાપ થયો એ સંત સમાગમ કરીને ટળી જાય છે. અને ત્યાં જઈને પાપ કરીએ તો શું થાય? પાછું વજ્રલેપ થઈ રહ્યું, પછી ત્યાંથી કંઈ બીજો કોણ બીજો કોઈ ઉદ્ધાર કરનાર છે નહીં. કારણ કે જે
આપણે ગુણ નિષ્કામ થઈ ગયો ને, જે બાર નેથી બંધ છૂટીએ તે બંધન કરીએ બારનું, જેને આધારે જીવીએ તેનું તેન કરીએ મારનું. નિષ્કામ થઈ ગઈ કે જેને આધારે આપણે જીવતા હોય કે ભાઈ આને આધારે આપણું કામ છે, પછી એને જોડાવી દીધો, પછી શું થાય? પછી આપણે સારું રહે કે પછી આપણે નાશ પામવાના? જેને લઈને આપણને કંઈક ઓથ હતી, એનાથી ઊંફ હતી, એને લઈને આપણું કામકાજ ચાલતું હતું, એ માણસને આપણે નાશ, ત્યારે એનાથી પછી કંઈ થયું? અને જે બંધથી બહારનું છૂટે કે હવે આ બહારનેથી આપણે નીકળવાનું છે, એને કડી જડી દીધી બરાબર, મજબૂત લોખંડના પાટા જડી દીધા, પછી નીકળાશે બહાર? કે જ્યાંથી નીકળવાનું છે ત્યાં તમે કર્યા? એમ ભગવાનને સંત છે એ મોક્ષનું દ્વાર છે. હવે એના થકી આપણું કલ્યાણ છે, એના થકી આપણું મોક્ષ છે. હવે એનો જ આપણને અભાવ આવ્યો પછી ક્યાં રહેવાનું? પછી આપણે બહાર નીકળવાનું થશે? કડી જડી દીધી એને, કે એના થકી મોક્ષ કલ્યાણ છે, એનો અભાવ ને અવગુણ ને બધું લેવા માંડી પડ્યા, એટલે કોઈ આપણું કલ્યાણ થાય નહીં. એને આધારે આપણે જીવતા હતા, એને આપણે અભાવ આવ્યો, એ અભાવ આવ્યો એટલે આપણે એનું મારનું કર્યું, તો એને થકી પણ આપણું સારું ન થાય. એટલે મારે કે આપણે બેસવાની જેમ ડાળ કાપીએ માણસ તો પછડાય અને દુઃખી થાય, એમ ભગવાનને સંત છે એ કલ્યાણકારી વસ્તુ છે. એટલે એનો અભાવ કોઈ જો સાંભળવા ન દેવો, આપણે ગમે એવા આપણા કોઈ પણ રીતે વાતચીત પ્રસંગ હોય કે ગમે તે હોય, તો પણ સ્વયં કે આપણા સ્વભાવનો દેહનો આપણા એનો અભાવ લેવો, પણ એ ભગવાનને સંત છે એ તો કલ્યાણકારી જ વસ્તુ છે. એનો કોઈ દિવસ મનમાં અભાવ ગુણ આવવા ન દેવો, તો આપણને કોઈ દિવસ વાંધો આવે નહીં, નહીં તો આપણને વાંધો આવે. એટલે મારે કે એનો અભાવ આવવા થકી આપણે આ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. હા, બસ એ પાછું જે પાપ થયું એ સંતનો જ પાછો અનુગ્રહ મળે તો એના થકી છૂટાય, બીજે છૂટવાનો કોઈ ઉપાય નથી. ગમે ત્યાં તમે જાઓ ફરો હરો, તોય પણ એની પાસે જાઓ તો થાય. દુર્વાસા હતા એને ભગવાન ત્યાં ફરતા ફરતા અમરીશ રાજા પાસે ગયા, અમરીશ પાસે ગયા એટલે અમરીશની જરા વ્રત હતું, એને 12 મહિના સુધી એને કંઈક વ્રત કરેલું હતું, અને એકાદશીને બીજ દાડે સવારે 12 પારણો એને કરવાનો હતો. હવે એમાં સમય કે ભાઈ અમુક સમય એટલે 9-10-11 વાગ્યા સુધી પારણ કરે તો એ વ્રત આખા વર્ષના વ્રતનું ફળ એને પ્રાપ્ત થાય, પણ એ સમય પ્રમાણે જો એ પારણું ન કરે જમે નહીં તો વ્રતનું ફળ ચાલ્યું જાય. હવે દુર્વાસા બરોબર ટાઈમે આવીને ઊભા રહ્યા, આવ્યા એટલે હવે અતિથિ આવ્યા ને, અતિથિ એટલે શું? એની તિથિ જ નહીં, તિથિ નક્કી નહીં, ટેલિફોન આગળથી ના કર્યો આવવાના, શું ટેલિફોન કરી ના આવે, એમને જ હાલ્યા આવે સીધે સીધા બરોબર ટાઈમે જ પાછા આવીને ઊભા રહ્યા. આપણે જમવા બેઠા 2 જણ 10 જણા લઈને આવીને ઊભા રહે કે પછી આપણે થાય શું? પણ આપણી ભારતની સંસ્કૃતિ શું છે કે અતિથિ દેવો ભવ, અતિથિ એટલે જેની કોઈ તિથિ વાર સમય કંઈ નક્કી નથી ને એવે સમય આવીને જે ઊભો રહે અતિથિ જ કહેવાય. એટલે એના તરફ પરમાત્માની બુદ્ધિથી એને આવકાર આપવો, એનો સત્કાર કરવો, અને આપણી સંસ્કૃતિ છે ને આપણે ચાલે છે. પણ હવે આ કેટલાક દેશકાળ અનુસાર થાય કે હવે ક્યાં આવી મળ્યો અત્યારે બધું, હવે એમ કંટાળો આવે કે અત્યારે ક્યાં આવીને ઊભો, મારે અત્યારે ઓફિસમાં જવું છે, આ વેપાર ચાલે છે, દુકાનો અત્યારે બરાબર ગ્રાહક બે આવ્યા છે, આ વચમાં ક્યાંય નહીં. પણ પહેલાંને એવું હતું કે ભલે ગ્રાહક હોય ગમે તે, પણ મૂકી દઈને એનો આતિથ્ય સત્કાર કરવો એ વસ્તુ હતી. હવે પહેલાંને વ્રત કરવાનો સમય પૂરો છે, બ્રાહ્મણો બધા બેઠા છે, વિધિ થાય છે, બધું આમ છે, પહેલાં ભાઈ આવીને દુર્વાસા ઊભા રહ્યા એટલે તરત એ તો ઊભા થયા, નમસ્કાર કર્યો, પગે લાગ્યા અને પછી એનો સત્કાર. પછી ત્યારે જમવા પધારો, તો કે ના મારે તો સ્નાનની હજુ બાકી છે, કારણ બ્રાહ્મણ સાધુ બધાને નાવા ધોવાનું બધું એ પાછું બહુ હોય એટલે વિધિ બધો કરીને પછી થાય નહીં, એમને કંઈ થાય નહીં. એટલે પછી એ નદીએ નાવા ગયા, નદીએ નાવા ગયા એમાં પછી પાછું તર્પણ આપવાનું, સૂર્ય તર્પણ આપે, બીજું તર્પણ આપે, બધું વિધિ કરતાં કરતાં ટાઈમ ગયો. બપોરનો પાછો કે વિધિ તા ભેગો એ બધું કરી નાખો, સવારનું જે બાકી હતું એ કર્યું, અને કરતાં કરતાં બપોરનો પાછો મધ્યાહ્ન વિધિ આવ્યો તો એ કરવા માંડી પડે, એટલે સમય પણ લાંબો થયો. પહેલાંને જો સમય જાય છે પારણા નથી કરતો તો એનો વ્રત જાય છે. હવે એને ધર્મસંકટ આવ્યો કે એક બાજુ અતિથિને સત્કાર કર્યો છે, એને બોલાય છે, એને જમાડ્યા છે, જમાય નહીં. આપણે ત્યાં હવે વેવાય તો કેમ કરવું પડે શું? એને જમાડીને પછી જ જમાય, એમને જમી લે તો વેવાય ઉઠીને વહેલો હાલતો થાય, જા તા તારી દીકરી પડી રહી અમે હાલ્યા છીએ, એવું બધું થાય છે. એટલે એને જમાડીને બરાબર જમાડ્યા પછી જમવું પડે, ત્યારે એમ આ અતિથિને જમાડ્યા સિવાય જમાય નહીં. એ હવે ધર્મસંકટ શું કરું? તો આ બાજુ જો નથી જમતા તો વ્રતનું ભંગ થાય છે, આ બાજુ જમી લે છે તો અતિથિનો અનાદર થાય છે. એટલે ધર્મસંકટ આવે એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે આવું છે, આવું શું કરવું? ત્યારે એને બ્રાહ્મણો એનો રસ્તો કાઢ્યો કે ભાઈ આ પ્રમાણે વિષ્ણુનું ચરણામૃત છે, ભગવાનનું ચરણામૃત જે છે એની અંદર તુલસી પત્ર મૂકી અને તમે પી જાઓ એટલે તમારું પારણું થઈ ગયું, એટલે તમે જમ્યા કહેવા, અને આમ ના પણ જમ્યા કહેવા, કારણ કે ચરણામૃત પાણી લીધું એટલે કંઈ જમ્યા પણ ના કહેવાય ને. એટલે બે રીતે તમારું ધર્મસંકટ એટલે અતિથિનો અનાદર નહીં થાય અને તમારા વ્રતનો ભંગ નહીં થાય.
એટલે એને બિચારે વિષ્ણુ ધરાયેલું ચરના પાણી હતું એ મૂકીને તુલસી પત્ર મૂકીને સંકલ્પ કરીને પી ગયા. આટલું જ કર્યું એને, બીજું કાંઈ ના. એટલામાં દુર્વાસ આવી પડે, બધો વિધિ બધું પરવારીને દામ દો આવીને જોયું તો ક્યાં, તો કે આવી રીતે આને તો કર્યું. તો કે એવું ત્યાં મને જમાડ્યા છે તું જમી લીધું, મને આ રીતે આદર સત્કાર કર્યા છે ત્યાં આવી રીતે કર્યું. એ દુર્વાસાને કંઈ ક્રોધ લેવા જવો પડે નહીં, એ સાથે ખિસ્સામાં લઈને જ ફરતા હતા. તરત જે વખત જોઈએ એ વખત તૈયાર જ હોય એની પાસે, અને જરાય થાય એટલે તરત હે છે તું મોટો ભગવાનનો ભક્ત થઈ ગયો, તું અભિમાની છું, તું મારા જેવા સંતનું અનાદર કરે છે, આમ કરે છે ને તેમ કરે છે, તારું અભિમાન છે, જ્યાં હું તને શ્રાપ આપું છું એને માટે આ પ્રમાણે પોતે કર્યું કે તારું અભિમાન છે આ થઈ જાવ. એટલે પહેલાં તો ઉભા રહ્યા હતા અંબરીશ રાજાને, તો એને કંઈક શોભે ના થયો કે આવા ઋષિ છે ને એ કંઈ બોલે છે, માટે આપણે એનો અભાવ કે અવગુણીને કશું ના આવ્યું. એ તો કંઈક જે કહે છે બરાબર છે, સારું છે, મારા સારા માટે છે. એટલે એ પ્રમાણે એને પોતે એ થયું. પણ ભગવાન એની રક્ષામાં સુદર્શન ચક્ર મૂક્યું હતું. અંબરીશ એવા ભક્ત હતા કે બિચારા ભક્તિમાં અખંડ રહ્યા કરે, તો એની રક્ષામાં ભગવાને સુદર્શન મૂકેલું કે કોઈ એના રાજનો નાશ ન કરે, કોઈ એનો નાશ ન કરે, એનું સર્વ પ્રકાર રક્ષણ થાય. એટલા માટે એની ભક્તિને વશ થઈને મારા ભગવાન એનું રક્ષા માટે આ વસ્તુ મૂકેલી હતી. એટલે ચક્ર તરત ઊભું થયું એટલે તરત કરીને થોડું શ્રાપનું તો નિવારણ કર્યું, પછી દુર્વાસાને નાશ કરવા માટે જાય. એટલે દુર્વાસા ભાગ્યા, એટલે ભાગ્યા એટલે બિચારા તો પછી પહેલાં શિવ પાસે ગયા. શિવ કે આ મારું કામ નહીં, આ તમારે જેવું તો બ્રહ્મા ભાઈ, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે મારું કામ નહીં, આ રક્ષણ હું ના કરી શકું, કારણ કે આ ભગવાનના ભક્તનો તમારો અપરાધ છે. જ્યાં આગળ તમારે અપરાધ ના થવો હોય એ અપરાધ તમે કરી બેઠા. એટલે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ પાસે ગયા એટલે વિષ્ણુ ભગવાન કે હું પણ ભક્ત પરાધીન છું, આ અપરાધ મારાથી માફ થાય નહીં. આ અપરાધ જો માફ કરવો હોય તો પાછા તમે પાછા જ્યાં હતા ત્યાં ત્યાં જાઓ, અંબરીશ પાસે જાઓ તો જ તમારો અપરાધ માફ થશે. બાકી અહીં હું પણ ભક્ત પરાધીન છું, અહીંયા મારાથી કંઈ થાય નહીં. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે ને વૈષ્ણવ બાંધ્યા મેં ન છૂટે રે. આ ભગવાન કહે છે કે મારા બાંધેલા હોય તો ભગવાનનો ભક્ત છોડીને કે જા માફ કરી નાખે, એની ફાંસી છોડાવી દે. પણ જો એનું બંધન હોય મારાથી છૂટે નહીં ભગવાન કહે, માટે એની પાસે જાઓ. એટલે ભગવાનની પાસે એની ભાઈ મોકલ્યા. દુર્વાસા જેને કે આવા દુઃખ તો ટાળવું છે, માટે મૂકો આપણું નિર્માણીપણું લઈને પાછા જાઓ. રોજને ત્યાં ગયા તો એ અમરીશ રાજાને પગે લાગે છે ને ભાઈ માં રક્ષા કરો રક્ષા કરો. પગે લાગીને વાત કરે તો પહેલાં તો અમરીશ રાજા બિચારા એને સામેથી પગે લાગ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. પછી કે આ છે, પછી એને પ્રાર્થના કરી ચક્રને કે આ રીતે હું મારું આ છે મારો કોઈ બધો ફેર પડ્યો ન હોય. એટલે જ્યારે દુર્વાસા આવ્યા અને મને જે પૂજ્ય ભાવ હતો અને ત્યાર પછી એમને જે મને શ્રાપ આપ્યો અને તે વખતે મારે જે એનો જ ભાવ હતો, ત્યાર પછી અત્યારે આવ્યા છે તો પણ એમ નથી આવ્યા કે ઓ બહુ ઢીલા પડ્યા ને કેમ આવ્યા ને હારીને આવ્યા ને એમ પાછું નથી. આ પાછું કેમ અભિમાન આવીએ પાછા એવો આમ જો બધું કેમ થયું તારે આવ્યા ને મારી પાસે એમ નથી ભાઈ. આ તો ખરેખર એ વસ્તુ એના જીવમાં ભક્તિભાવ હતો, એટલે બધી રીતે મારો ભાવ જો એનામાં સરખો હોય તો આ ચક્ર તમે બેસી જાઓ. ચક્ર બેસી ગયું ત્યારે કહેવાનું શું છે કે ભગવાન સંતનો અપરાધ જો થયો હોય તો એ અપરાધ એના સિવાય બીજા કોઈ મુક્ત કરી છે. એટલે સંતને વિશે આપણે જો આ જગતની અંદર પાપ કર્યા હોય તો સંતથી છૂટે, અને સંતને વિશે જો આપણે થયું હોય તો એ સંતની પાસે જવા થકી જ પાછા છૂટાય, બીજેથી છૂટાય નહીં. એ મહારાજ એમાં બતાવે. એટલે જે અપરાધ આપણે બહારથી થઈ ગયા છે એ સંત પાસે જઈએ તો એના થકી આપણને પાપ છૂટી જાય. પણ ત્યાં જઈને જે પાપ કર્યું એ પછી પાપ ક્યાં છૂટવાનું, એ તો પાછો એનો અનુગ્રહ થાય ત્યારે જ, એનો જ પાછો અનુગ્રહ આપણે મેળવવો પડે તો આપણે પાપથી છૂટી જવાય. બસ આ વસ્તુ છે કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, એનું કારણ એક જ છે કે આપણને ભગવાનનો મહિમા નથી. ભગવાનનો મહિમા સમજવા માટે સંતનો સમાગમ આપણે આવશ્યક છે, અને એ જો આપણને ન સમજાય તો એને કરીને આ ગાઢ પ્રીતિ. જો એ સંતને વિશે આપણને પ્રીતિ થઈ જાય તો સત્સંગમાં ગાઢ પ્રીતિ પણ આપણને સહેજે થાય, ભગવાનનો મહિમા આપણને સમજાય. નહીં તો એ સંતનો અવગુણ અભાવ એટલા માટે માર્કે આપણે ન લેવો. જો એનો અભાવ અવગુણ આવી જાય તો થઈ ગયું, જેમ અન્ય ક્ષેત્રે પાપ કર્યું હોય તીરથમાં જવાથી નાશ પામે. પણ તીરથમાં ગયા એટલે વજ્રી લેતું. તીરથ કોણ છે? આવા ભગવાનના સંતો છે એ તીર્થો છે. અડસર તીર્થ મારા સંતને ચરણે કોટી ગયા કોટી ગાશે. પેલા બધા સ્થાવર તીર્થો ને આ સંત એ જંગમ તીર્થ છે ને. પેલા સ્થાવર એટલે ત્યાં ત્યાં રહે. બધા તીર્થો છે, ચોથ બધા તીર્થો કહે ને, હરદ્વાર ઋષિકેશ આપણે બધા જે તીર્થો ગણીએ છીએ એ તીર્થો બધા સ્થાવર કહેવાય, એટલે ત્યાંથી ચાલે નહીં એ. અને એ સંત છે એ જંગમ તીર્થ એટલે ફરતા તીર્થો છે. એટલે ત્યાં દરેક ઠેકાણે જઈને એ થાય. મારે સ્વામીએ કહ્યું ને કે જે સાધુ આપણે ઘરે ભિક્ષા માંગવા આવે તો એ ઘર પણ તીર્થરૂપ થઈ ગયું, કે એને ત્યાં તીર્થ બની ગયું. કારણ કે સંત છે એ ભગવાનનું સ્વરૂપ છે, એને ત્યાં જાય એટલે પણ તીર્થ છે. એટલે એ સંતનો એવો મહિમા છે તમારે કે એને વિશે જો આપણે પાપ થઈ જાય તો પાછું એનો અનુગ્રહ થાય તો આપણે દૂર થાય છે.
હરે. ઇતિ વચનામૃતમ ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજ અક્ષર પુરુષો મહારાજ પોતાના ઉતારણ વિશે ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠની વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાગની વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશ નારીભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કઈ જગતમાં સુખદાયી નથી. પોતાનો સિદ્ધાંત વાત કરે છે, અમારો સિદ્ધાંત છે એ વાત કરીએ છીએ. શું અમારો સિદ્ધાંત છે? કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને ભગવાન કે સંત, એથી કોઈ વસ્તુ સુખદાયક નથી. સુખદાયક વસ્તુ જ ભગવાનને સંત છે, કલ્યાણકારી વસ્તુ તો ભગવાનને સંત છે. સાચું વાતમાં છીએ તો શું કે સુખદાયક વસ્તુ ભગવાન ને સંત બે વસ્તુ હોય તો એનાથી બીજું કલ્યાણ કે સુખ બીજું માનવાનું છે? આ બધું છે થોડાક માટે સુખ આપણે, પણ પેલું તો કાયમનું સુખની વસ્તુ છે. એટલે મારે કહે છે, જેને કલ્યાણ છું એને ભગવાન ને સંત, એથી કોઈ વસ્તુ સુખદાયક નથી. બીજું મને એવું કઈ સુરેશ કે લંડન બહુ સારું શું થયું? હે તો હા, લંડન જેવું ક્યાંય સુખ નથી. યોગ મંડળ ની સેવા થાય, સત્સંગ ની સેવા થાય, આ બધું જોડે ટેપ રેકોર્ડિંગ લેવાય, એ બધું ત્યારે થાય. સુખદાય સમજ્યું હોય લગ્ન તો ક્યાંય ફરતા હોય, જય 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 થઈ જાય. એના તરત જ સવારના ઉઠીને પહોંચી જાય છે એટલે સુખ કાંઈક છે તારે થાય. એટલે હવે ઓલું તો આપણે બહુ આશા રાખવાનું રહીને એ પતી ગયું બધું કામ કરે, પણ હવે આ સત્સંગ સેવા કરે છે, બહુ સારું બધું યુવકોની સાથે કાર્યક્રમ બીજું બધું બહુ સુરવી છે. ખરો બધું બળ રાખીને કામ બહુ સારું કરે. ટેલિફોન ગગડાવે કેમ લાવો રવિવાર કેમ પાકું કરો, પાકું લઈ જવાનું પાકું કરો. નિશાની શું છે? સુરેશ રમેશ છે મણિકાકા નહીં એવું થઈ જાય. જેને કલ્યાણ તું એને પોતાના ભગવાન ને ભગવાન ના સંત, કોઈ વસ્તુ સુખદાયક નથી. મારે માટે જેમ પોતાના શરીર ને વિશે જીવની આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાન અને ભગવાનના સંત વિશે આત્મબુદ્ધિ રાખી જોઈએ. શરીરમાં જે આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ, ભગવાનના શરીરને માટે કેવી આત્મબુદ્ધિ, એને માટે આ બધું જે કરીએ છીએ એને માટે કહીએ છીએ. બંગલા ગાડીઓ રહેવું, કરવું, ખાવું, પીવું, લુગડા લગતા ગમે તે ખર્ચ કરવો, ગમે તે વસ્તુ હોય તે પણ હજારો લાખો પણ ખર્ચ હોય તો ખર્ચી નાખે. શરીરમાં આત્મબુદ્ધિ છે એટલા માટે કે શરીર સારું રહે, શરીર સારી રીતે આ જગતનું કાર્ય થાય આ કરીએ, એને માટે એટલું બધું કરીએ છીએ આત્મબુદ્ધિ છે માટે.
માટે તે પ્રમાણે ભગવાનને સંત સુખદાયી જો સમજાય હોય તો એને વિશે પણ એવી આત્મબુદ્ધિ રાખી અને એની પણ એવી રીતે દેહની જેમ સેવા કરી છે, એની સેવા કરી. અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ, પક્ષ પાછો ભગવાનના ભક્તનો પણ એવો જ પક્ષ રાખવો જોઈએ જેમ આપણા દેહના સંબંધીનો પક્ષ છે ને, એને માટે આપણે આ બધો પક્ષ રાખીને કામ કરીએ એમ એનો પણ પક્ષ રાખવો. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, એ પક્ષ રાખતા આબરૂ વધો કે ઘટો એમ કહે ને કે ભાઈ આપણે એ ભક્ત આવું કરીને આવ્યા અને આમ કર્યું માટે એનો પક્ષ કેમ રખાય? આપણે એ મનમાં આવે ને છે આપણી આબરૂ છે કે હવે એને ખોટું કર્યું હોય ને આપણે એનો પક્ષ કરી રખાય, એનો પક્ષ ના રખાય, રાખીએ તો લોકો આપણી આબરૂ જાય, લોકો આપણને એમ બોલે એમ થાય ના. પણ આપણા જે કુટુંબ હોય, દીકરા હોય કે ભાઈ હોય, એને કંઈ આગું પાછું કરી નાખ્યું હોય તો પછી પક્ષ રાખીએ જ ના રાખીએ. જ્યાં ખોટું દેખાય વિચાર આવે તારું જગતમાં ખોટું દેખાય છે, અરે ભલે ખોટું દેખાય પણ મારો ભાઈ છે ને પક્ષ રાખવો એને ગમે એમ કરીને એને વિશે એમ થઈ જાય. એકડી આબરૂનો પ્રશ્ન નથી રહેતો, એકડી પક્ષની જ વાત રહે કે આપણા ભાઈનો પક્ષ રાખવો જોઈએ, આબરૂ જવાની તો જાય પણ આવું બધું એ હોય એટલે એને માટે ગમે તેમ કરીને પણ મારા ભાઈ ભલ ભલામણ આગું પાછું આમ તેમ કરીને પણ એની ગમે તેમ કરીને એનો પક્ષ રાખે અને એમાં કોઈ મારવા આવતો હોય તો સામો વચમાં જઈને પડે એટલો બધો પક્ષ રહીને. અને આબરૂ માટેનો પ્રશ્ન પણ નથી, આબરૂ જશે કે નહીં જાય આપણે જાણીએ છીએ, ખોટું કરીને આવ્યો છે બરાબર છે, છતાં પક્ષ રાખીએ એટલે લોકો કહે ને જો આનો ભાઈ એવો જ હશે, પણ છતાં ભલે કહે લોકો પણ આપણે એનો પક્ષ રાખીએ છીએ, છોકરાનો પક્ષ રાખીએ છીએ, બાપનો પક્ષ રાખીએ છીએ, મિત્રનો રાખીએ છીએ, આમાં એકબીજાના પક્ષો રહે છે જ. આબરૂ જાય તો એ ભલે જાય પણ એ પક્ષ એમાં રહે એમ સ્વાય કે ભગવાનના ભક્તનો એ રીતે જ પક્ષ રાખો કે આવો મો ભગવાનનો ભગત આવો તો ને આપણે જઈને આપણી આબરૂ વચમાં જઈને પડી એવું મનમાં વિચાર ન રાખો. અથવા માન થાવ કે અપમાન થાવ, અપમાન થાવ એના જેમ સંબંધીઓ માટે અપમાન કરે, અપમાન કરે ગમે એમ ઉકાળા ટોકાર, પણ પેલો પક્ષ તો રહે છે એનો. એમ સ્વાય કે ભગવાનના ભક્તને પણ પક્ષ રાખતો કોઈ માન અપમાન થઈ જાય તો એ સહન કરવું એમ. અથવા દેહ જીવો કે મરો, જો દેહ જીવો કે મરો એમ થાય ને કે આપણા સંબંધીને આપણા દીકરા ભાઈ કે બાપને કોઈ મારવા આવે તો આપણે વચમાં જઈને પડીએ કે ના પડીએ, મરી જવાય તો ભલે પણ એના પક્ષ લઈને એને આમાં મારવા લડીએ કે આપણે મરી જઈશું વિચાર ના આવે, મરી જવાય તો બહેતર, પણ આપણે એમ કે આપણા એને કોણ કોઈ નુકસાન કરે, આપણા સગાને કોણ નુકસાન કરે એમ થઈ જાય. એમ ભગવાનના ભક્તને માટે પણ એટલો પક્ષ હોવો જોઈએ કે ભલે ત્યાં ના જાય, ત્યાં મારું દેહનું આમ થાય, મારા બહેરા છોકરાનું થાય વિચાર કે આવે એને આવતો જ નથી. પેલાને માટે જેમ પોતે માથું મૂકી દે એમ ભગવાનના ભક્ત માટે પણ એવું માથું મૂકી દેવું વધારે. પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં, કોઈ રીતે મૂકવો નહીં અને એમનો અભાવ આવવા દેવો નહીં. પાછો અભાવ આવવા દેવો, ભગવાનના ભક્તનો અભાવ આવે તો આવી જાય ને, અને પેલા આપણા કુટુંબી સ્વજનનો ક્યાં આવે, કારણ કે એમાં આત્મબુદ્ધિ છે, એનો જેમ નથી આવતો એમ એનો આવવા ના દેવો. અને ભગવાનના ભક્ત જેવા દેહ અને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં, એને પાછા વાલા રાખવાના. શું પેલા દેહ ને દેહના સંબંધીને ભગવાનના ભક્ત જેવા વાલા રાખવા નહીં? શું હવે તો સમજાય સુરેશ રમેશ સમજાય ભૂલી જાય પાછા. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. એટલે આવો જે ભાવ ભગવાન ભક્તને વિશેનો થયો છે એને આ જે અંતર શત્રુઓ છે પણ એને કંઈ કરી શકે નહીં, એને બધો ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખે ભગવાનને સંત કલ્યાણકારી છે કેવી રીતે સમજાય, એને સુખદાયક માને કેવી રીતે સમજાય કે આવી રીતે એમ આત્મબુદ્ધિ થઈ ત્યારે જેને કે સુખદાયક વસ્તુ છે. એટલે મારે કે આ જગતમાં કોઈ વસ્તુ સુખદાયક નથી, ભગવાનને સંત સુખદાયક. છેલ્લું કહ્યું ને કે ભગવાનના ભક્તને પોતાના સગા વાળા છે તેથી વધારે અધિક વાળા જમા, આ તો આપણે એને વાલા કરી પાડ્યા પણ આ તો એનાથી અધિક વાલા સમજવા, એટલે આપણને મહિમા એનો છે એવો સમજવાનો, જીવમાં કેવી રીતનો આત્મબુદ્ધિ છે એ એટલા માટે સમજાય એને ફરે. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે, અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થતા ભગવાનની સેવાને વિશે રહે છે, તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશ્રય હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થવાનું કે રખે ઇન્દ્રલોકને જ પામું. સેવા ભગવાનને સંત આપણે પછી આપણે બીક કંઈ રાખવાની નથી, આપણે મરીને ભૂત થઈ જઈશું કે આપણું શું થશે એવું કંઈ બીક નહીં રાખવું. હવે ભગવાનના ધામમાં જઈશું, આવી સેવા છે, આવી ભક્તિ છે, આવી વસ્તુ આપણને મળી છે એટલે આપણે ત્યાં પગી જઈશું, પછી આપણે કંઈ બીક રહે
200-500 માણસ આપણી સાથે હોય, પછી કોઈ આપણને મારશે, કોઈ આપણે લૂંટી જશે એવું બી કરે. 500 માણસ ખડેલા બડી 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 બંદૂકે ઊભા છે, તલવાર બાલા લઈને, પછી આપણને કંઈ બીક ના રહે કે ભાઈ આપણે આટલા બધા માણસે આપણે બીક છે ને, કોઈ ગમે ત્યાં આવે તો કેમ એને બીક નથી રહેતી, કે ભય પણ રહેતો નથી. એમ સ્વાઈ આપણે ભગવાનને સંત મળ્યા છે એટલે આપણે કોઈ જમપુરી કે લગચોરાશીની વાત હવે થઈ નથી, એટલે બીક નથી આગળ રાખે મરીને હવે ભૂત થઈશું, પ્રેત થઈશું, અધોગતિ થશે, લગચોરાશી થશે, નહીં થાય. એ ભગવાન એવા બળિયા છે ત્યાં જ આપણને સુખ રક્ષા આપણે કરે સર્વ પ્રકાર, એટલે આપણે ત્યાં જવાનું હોય જ નહીં, એ આપણે ગમે તેમ કરીને નિર્વાસની પોતાના ગામમાં લઈ જાય. બ્રહ્મલોકને જ પામો એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે જેવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. એને ક્યાં રહેવાના જ હોય તો ભગવાન ક્યાં લઈ જાય, એટલે એને કદાચ ઈચ્છા થઈ જાય તો પણ ભગવાન કે મારો ભક્ત છે એટલે ઉપાડીને લઈ જાય. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખવું. આપણે ભક્ત થયા છે એટલે આપણું મન ક્યાં રાખવું, ભગવાનને ચરણે દ્રઢ રાખવું, કથા ને વાર્તા ને કીર્તન ને સેવા ને ભક્તિ ને બરોબર દ્રઢ રાખવું, એમાં ફેરફાર ના થવા દેવો. રમેશ ફેરફાર ક્યાં રાખવું, કામકાજ તો કરવાનું એમાં કંઈ નહીં, પણ દ્રઢ કરીને મને રાખવું, એટલે આપણે આ સેવા છે, ભક્તિ છે, યોગ મંડળની સેવા છે, બધી જે સેવાઓ છે ને સ્વામી બાપા આપણને આજ્ઞા કરી છે એટલે એ આપણે કરવું. આપણી નોકરી હોય, ધંધો હોય, જે હોય તો કરવાનું, પણ એ 8 કલાક થઈ ગયા પછી આપણે આમાં મંડી પડવાનું, સવારે સાંજે એ ટાઈમમાં આપણે આ જ વાત, બીજી વાત નહીં, એટલે દ્રઢ મન કરીને આજ્ઞા પ્રમાણે પુરુષને વિશે આત્મબુદ્ધિ આવી થઈ છે એટલે એને જેમ કે પ્રમાણ કરવું એને વિશે દ્રઢ કરીને રાખવું, એમની મરજી ઈચ્છા મુજબ જ આપણે કાર્ય કરવાનું, મનસ્વી રીતે નહીં, કોઈ મન ધાર્યું નહીં, સ્ટીલની એમાં ખીલી મારી દીધી બરોબર હરખી થઈ જાય ને, પછી ઉખડે નહીં અને નોખી ના પડે ગમે એટલું કરો બરોબર, એવી રીતે મન દ્રઢ કરી દો એમાંથી ગમે તેમ થાય તો પણ આપણું મન નોખું ના પડે. આપણું મન છે ભગવાનને સંતમાંથી ગમે એટલું થાય તો પણ નોખું ના પડે, એ રીતે લડ કરી આપું એમ. તેમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું, બસ એમ મતલબ ચરણારવિંદને ભગવાનને વિશે દ્રઢ રાખવું, આપણું મન છે દ્રઢ રાખવું. આપણું મન છે અનેક રીતે વિચારો સંકલ્પો કરતા ને, કંઈ માન થઈ જાય, અપમાન થઈ જાય, કોઈ આગું થઈ પાછું કોઈ બોલી જાય, કંઈક આપણને આ સુખ દુઃખ આવી જાય, કંઈ આ જગતનો એ પ્રવાહ એવો છે એમાં કંઈક થઈ જાય, આમાં આગું પાછું થાય એટલે મન પાછું પડી જાય, પણ શકે મન પાછું પડવા દેવું નહીં, ગમે એમ થાય તો પણ એ સત્સંગ છે જીવમાં એ શ્રી સાથે રાખવાનું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એમ નથી, એ તો છતી દેશે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વસભાને ઉઠવાની આજ્ઞા કરી. ચેલો જસ્યો રંગ
ભલે